આજનું પુસ્તક વિનોબાજીના ગીતા પ્રવચનો. વિનોબાજી એવું કહે છે કે આ પુસ્તક છે એ જનતાનું પુસ્તક છે. 1932 માં થોડાક સંત મહંતો ની સાથે કોઈ મેળાવો જામેલો અને એમની સેવામાં જે પ્રવચનો રજૂ થયેલા એ આ પુસ્તકમાં સામેલ છે. કુલ 108 પ્રકરણમાં આ વેચાયેલું છે. આજના આપણા મહેમાન વક્તા ડોક્ટર ભદ્રાયુ વચરાજાણી, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. પૂજ્ય મોરારી બાપુ જેમને લાડથી કલમ અને કાયથી ગણપતિ કહીને નવાજે છે અને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર તરીકે શ્રી ગુણવંત સાહે જેમને નવાજ્યા છે, એવા એક શિક્ષક, પ્રાધ્યાપક, લેખક, વક્તા ડોક્ટર ભદ્રાયુ વચરાજાણી જીવ વિજ્ઞાનના સ્નાતક, શિક્ષણ શાસ્ત્રના અનુસ્નાતક, જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ ડોક્ટર ભદ્રાયુ વચરાજાણી અને પ્રાથમિક શિક્ષણથી માંડી અને અદાણી ફાઉન્ડેશન અમદાવાદ ખાતે એજ્યુકેશન એડવાઇઝર તરીકે રાષ્ટ્રીય સ્તર સુધી જેમની સેવા આપેલી છે. ત્રણ વર્ષ અમે પ્રાથમિક શિક્ષક તરીકે, 9 વર્ષ માધ્યમિક શિક્ષક તરીકે, 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે એમને સેવા આપી છે. સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા છે. જેમના 35 થી પણ વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે, એમાંના 2010, 12 અને 15 ના 3 પુસ્તકો હૈયું મસ્તક હાથ, નાની પાટીમાં શિલાલેખ અને મુઠ્ઠી ઉંચેરા સુ માનવ રત્ન એ બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં આવે છે. આ સિવાય એમને પૂજ્ય મોટા રિસર્ચ એવોર્ડ વડે પણ નવાજવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કર, ફૂલછાપ અને કચ્છ મિત્ર વર્તમાન પત્રના કટાર લેખક છે. એમના બેસ્ટ સેલર પુસ્તકો જે આપણે હમણાં વાત કરી એ 3 પુસ્તકો, એ સિવાય 35 પુસ્તકો માંથી આ એમના પુસ્તકોની ઝાંખી છે. નવું કહી શકાય એવું રીસેન્ટ એમનું અનુવાદિત પુસ્તક અમૃતા ઇમરોઝ. ડોક્ટર ભદ્રાયુ વચરાજાણીની કોન્ટેક્ટ ડિટેલ્સ છે આપ સૌ માટે. વધારે સમય ન લેતા હવે આપણે એમને જ મંચ પર આમંત્રિત કરીશું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે, ડોક્ટર ભદ્રાયુ વચરાજાણી. નાગરિક બેંકમાં લોન લેવામાં વાર નથી લાગતી, પણ આપણે લેવામાં વાર લાગે છે. બોર્ડ સેવા કાર્યમાં પ્રવૃત્ત છે એટલે આપણે થોડી ઉતાવળ કરીને જોડાઈ ગયા છીએ. આ નાગરિક બેંકના સૌ સૂત્રધારો, આ વાંચન પરબ નો એક સુંદર પ્રકલ્પ પોતાના ખભે લઈને ચાલનાર ભરતભાઈ, સ્નેહાળ પરિચય મારો જેને આપ્યો એ સ્નેહ તમને અને આપ સૌ. મારે જે વાત કરવી છે એમાં મારી પાસે 1 કલાક અને 14 મિનિટ બાકી છે, પણ આપ ચિંતા ના કરશો, હું ભૂખે ભજન નહીં કરાવું, એટલે સમય આધારિત વાત કરીશ. શિક્ષક છું એટલે આનંદ એ વાતનો છે કે બહાર ઝરમર વરસાદમર વરસાદ આખો દિવસ વરસ્યો છે. શ્રાવણ મહિનો છે, નાળિયેરી પૂર્ણિમાની પૂર્વ સંધ્યા છે અને આવા પવિત્ર સમયમાં આપણે શ્રીમદ ગીતાજીની વાત કરવાના છીએ. ગીતાજીની વાત પણ એવી રીતે કરવાના છીએ કે જેમાં ગીતાજીનો એકે શ્લોક ના આવે, એનો ગુજરાતી ના આવે અને છતાં ગીતા સમજાઈ જાય એવી વાત કરવાના છીએ. જેમ હમણાં સ્નેહલે કહ્યું એ પ્રમાણે મને એવું લાગ્યું છે કે આ પુસ્તક નથી, પરંતુ એમના જે સર્જન કરતા છે એ વિનોબાજી પોતે શું કહે છે આ પુસ્તક વિશે, એ મેં અત્યારે આપની સમક્ષ મૂકેલું છે. આપ જરાક
એકાદ મિનિટ ધ્યાનથી વાંચશો એવી મારી વિનંતી છે. પિતાની માફક આ પ્રવચનો પણ પ્રત્યક્ષ કાર્યક્ષેત્ર પ્રગટ થયા છે. અહીંયા હું થોડી સ્પષ્ટતા કરું, ગીતા છે એ પ્રત્યક્ષ કાર્યક્ષેત્રમાં થઈ છે. કુરુક્ષેત્રમાં યુદ્ધની શરૂઆતમાં જે ઉદબોધન થયું તે શ્રીમદ ગીતા છે. એવી જ રીતે આ ગીતા પ્રવચનો પણ ધોળિયાની જેલમાં સંતો મહંતો ભેગા થયા હતા એવા સત્યાગ્રહીઓ, ભારતના સ્વતંત્રતાના સત્યાગ્રહીઓને જે જેલમાં પૂરવામાં આવ્યા હતા એ ધોળિયાની જેલમાં, એ બધા એમ કહ્યું કે આપણો સમય પસાર થાય એના માટે તમે કશું કરો. એટલે વિનોબાજીએ પ્રતિ રવિવાર જે પ્રવચનો આપ્યા એ પ્રવચનો આ ગીતા પ્રવચનો છે. એટલે ત્યાં પણ પ્રત્યક્ષ કાર્યક્ષેત્ર ઉભું થયું, કારણ કે એ લોકો સત્યાગ્રહ માટે જેલમાં ગયા હતા. 1932 સાલમાં ધૂળિયાની જેલમાં અનાયાસે ઘણા સંતો મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો. તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલા, એથી સ્વાભાવિક રીતે રોજ રોજના વ્યવહારમાં ઉપયોગી વાતોની ચર્ચા આવે છે. જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદમાં પેઠા નથી. જીવન સાથે સંબંધ ન હોય, ઘણા લોકોની એવી આર્ગ્યુમેન્ટ છે કે ગીતા બહુ અઘરી છે, 700 શ્લોક સમજવા બહુ અઘરા છે. એ આર્ગ્યુમેન્ટમાં તથ્ય નથી, એવું નથી, તથ્ય છે. એનું એક તથ્યનું કારણ એ છે કે આપણે લોકો આપણી માતૃભાષાને પણ ગૌણ કરી નાખી છે, એટલે સંસ્કૃત સુધી તો આપણા પછીના 7 ભરું પહોંચશે એવી અત્યારની હાલત છે. પણ આ જે મૂળ ગીતા જેને આપણે અઘરી કહીએ છીએ એટલા માટે વિનોબાજી કહે છે કે મેં કોઈ વિચારો અમને દાખલ થવા દીધા નથી. મને પાકો ભરોસો છે કે શું ગામડામાં કે શું શહેરોમાં સામાન્ય મજૂરી કરી જીવન ગુજારનારા શ્રમજીવીઓને આમાંથી મનનું સમાધાન મળશે. એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે. ગીતા એ વાંચી કાઢવાની કોઈ પ્રક્રિયા નથી, જીવનનો થાક ઉતારવા માટેનો ગ્રંથ છે. આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી એ તેની હું મોટી કૃપા ગણું છું. સર્જક પોતે પોતાના આ કાર્ય માટે થઈને ઈશ્વરનો આભાર વ્યક્ત કરે કેમ કરે છે એની વાત ઉપર હમણાં આપણે આવશું. સામાન્ય રીતે કોઈ લેખક પોતાના પૂરો વચનની અંદર ઈશ્વરનો આભાર માનતો હોતો નથી, મેં લખ્યું છે એમ જ કહે છે. આ બધા પ્રવચનો લખી લેવાને સાને ગુરુજી જેવા સિદ્ધ હસ્ત કાબેલ સત્પુરુષ મળ્યા એ પણ તેની કૃપા. આ સાને ગુરુજી એક બહુ મોટું ચરિત્ર છે, વાંચવા જેવું ચરિત્ર છે. એની ચર્ચામાં અત્યારે નહીં ઉતરીએ, ક્યારેક આપણે સમય મળશે વાત કરીશું. હિન્દુસ્તાન ભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યા છે તે બધે ઠેકાણે સૌ કોઈને હૃદય શુદ્ધિ અને જીવનના વ્યવહારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે. મને એવી વાસના રહે છે કે, શબ્દ પ્રયોગ વાસના, મને એવી વાસના રહે છે કે આ પ્રવચનોનું શ્રવણ પઠન અને મનન થાવું. અહીંયા હું સ્ક્રીન ને ઓફ કરી દઈશ. આ વાત મેં વિનોબાજીના ગીતા પ્રવચનોના પહેલા પૃષ્ઠ ઉપર જે બે બોલ લખેલા છે એમને પોતે એમાંથી તારવીને લખી છે, એ જ શબ્દો છે. પણ એમાંથી આપણને સ્પષ્ટી વાત મેં તમારી સામે રજૂ કરી છે. મિત્રો, આ વાત જયારે હું કરવાનું પસંદ કર્યું ત્યારે મેં ભરતભાઈને પસંદગીના પુસ્તક તરીકે આ પુસ્તક કેમ મોકલ્યું. અનેક પુસ્તકો વાંચ્યા છે અને અનેકમાં મજા આવી છે. આજના પણ કેટલાય પુસ્તકો આપણા પ્રિય છે, પણ આ કરવાનું કામ જે છેલ્લી છેલ્લી પંક્તિમાં વિનોબાજીએ કહ્યું મારી વાસના છે, તો એ વાસનાને આપણે ક્યાંક થોડીક પરિપૂર્ણ કરી શકીએ એવા ઉદ્દેશ્યથી
આ શ્રાવણ મહિનામાં અમે આ પુસ્તકનું પસંદગી કરી છે. આપણે માનીએ કે ન માનીએ, પણ અસ્તિત્વમાં બનતી ઘટનાઓ આપણી ઉપર ચોક્કસ અસર કરે છે. કદાચ ન કરતી હોય તો કરે છે એવું પ્રસ્થાપિત કરવાનો આ સમય છે. અને એટલા માટે આપણા શાસ્ત્રો જેને કહીને આપણે માત્ર પૂજ્યા છે, પૂજીને છૂટી ગયા છીએ, આપણા સંતાનો સુધી પહોંચાડવાનું પણ આપણે ચૂકી ગયા છીએ અને દિન પ્રતિદિન ચૂકી રહ્યા છીએ, એવા માહોલમાં આપણે આ ગીતા પ્રવચનોથી જેને સમાજ અથવા તો જગત અઘરું કહે છે એ સરળ કેટલું છે એ જાણવાનો પ્રયાસ કરવો છે. અને એટલા માટે આપણે વિનોબાજીના ગીતા પ્રવચનો તરફ જઈએ છીએ. ઘણી વખત કોઈ એવું પૂછે કે ભગવદ્ ગીતા એટલે શું? સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય ભગવદ્ ગીતા શું છે, આપણને ખ્યાલ છે, છતાં હું કહું 2500 વર્ષ પહેલા એક સંસ્કૃત કવિતા લખાઈ, અને હું કવિતા કહેવાનું પસંદ કરું. એ સંસ્કૃત કવિતા કે ધ સોંગ ઓફ ધ લોર્ડ અથવા ઈશ્વરનું ગીત જેને કહી શકાય એવી ભગવદ્ ગીતા છે, ઈશ્વરનું ગીત છે. ખુદ ઈશ્વર જીવનના રણમેદાનની વચ્ચોવચ્ચે ગાય છે, ઉચ્ચારે છે, સર્જે છે, તે કવિતા છે. કોઈ એમ કહે છે કે હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે, પણ આપણે નોંધવા જેવું એ છે, જેના આંકડાઓ ગૂગલ ઉપર અત્યારે હાજર છે, કે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનારા જે છેલ્લા 3 દેશો છે એમાં ભારતનું સ્થાન છે, અને પહેલા 3 દેશો છે એની અંદર અમેરિકા યુરોપ આગળ છે. હમણાં આપણને ખ્યાલ છે કે સ્વતંત્રતાનો માહોલ આપણે અનુભવ્યો ત્યારે આવા ઘણા વિડીયો આવ્યા કે પ્રદેશમાં આપણા શોક ગવાય છે અને ત્યાં એનું પરિમાર્જન થઈ રહ્યું છે. પણ આ હિન્દુઓનો માત્ર ગ્રંથ નથી, આ જીવન માટેની, તમે જે હમણાં એક ઉજ્જવળ એવું એક આપણે વિડીયો જોયો, આ બધા જ લોકો, હું તો ત્યાં સુધી કહું છું, કોઈ પણ સંપ્રદાયનો માણસ 2 વસ્તુઓથી બહાર કોઈ દી કશું બોલતો જ નથી. એક ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા માંથી કશુંક ને કશુંક બોલે છે, અથવા તો એ ઓશોને સાંભળીને બોલે છે, આમાંથી ત્રીજું કઈ નથી. કોઈને આ પડકાર જેવું લાગે તો આપણે નિરંતર બેસશું. હકીકતમાં ગીતા એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. કેવો સંવાદ છે? કે જેમાંથી સાચી રીત મળે છે, સારી રીત મળે છે, અને આનંદમય જીવન જીવવાની રીત મળે એવો સંવાદ છે. આવી જે આખી રચના છે એ ભગવદ્ ગીતા છે. આ ભગવદ્ ગીતા હકીકતમાં જાણી લેવા જેવું છે કે 1,00,000 શ્લોકો માંથી લેવાયેલા 700 શ્લોક છે. અને મને તમને ખ્યાલ છે કે ભારત હિન્દુ શાસ્ત્રના 2 મોટા મહાકાવ્યો રામાયણ અને મહાભારત, એ મહાભારતનું લાંબામાં લાંબું મહાકાવ્ય એ મહાભારત છે આપણું, એ 2500 વર્ષ પહેલા થયું. અને આ બંને સંસ્કૃત મહાકાવ્યો માંથી જે કશું બહાર આવ્યું એનો જો કોઈ સાર તત્વ કે તો મહાભારતમાં બીજું ઘણું બધું છે, અનેક પર્વ છે, અનેક વાતો કહેલી છે, પણ એમાં કહાનીમાં કહાની છે, ઘટનામાં ઘટના છે. અને એવી ઘટના છે કે કોઈ એવો દાવો ન કરી શકે કે મને મહાભારતની બધી કહાની જેમ કહી શકું એમ યાદ છે, કોઈ પણ દાવો નથી કરતો. હમણાં થોડા વખત પહેલા તલગાજરડાની અંદર, મહુવાની અંદર, ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ પણ એ સ્વીકાર્યું કે ના, મને કંઠસ્થ નથી, મને બધાનો ખ્યાલ પણ નથી. જે મહાભારત અને ભાગવતના પ્રશિષ્ટ લોકો કહેવાય એ પણ. તો મુદ્દો એ છે કે એવી એક વિચિત્ર, જેના ઉપર અનેક પુસ્તકો લખાણ, અનેક ફિલ્મો બની, અનેક સિરિયલ બની, અનેક વાર્તાઓ બની, એના કેટલાય અપભ્રંશ કરી નાખ્યા આપણે, આપણને મનમાં બેઠા એવા પ્રશ્નો આપણે ચિત્ર્યા, આપણને મનમાં બેઠા એવું મહાભારતનું આપણે અર્થઘટન કર્યું, બધું થયું. પણ એ જે બધું જ થયું છે એ જેમાં સમાયેલું છે એ મહાભારત. અને મારે ખાસ એ વાત કહેવાની કે મહાભારતના 18 પર્વો, એ 18 પર્વની અંદર 6ઠા પર્વમાં ભગવદ્ ગીતાનું ગાન છે. આ 6ઠા પર્વમાં છે એ મેં પહેલા કહ્યું તેમ માત્ર 700 શ્લોક છે. માત્ર એટલા માટે 700 વધુ લાગે આપણને, કારણ કે આપણને ગણીને 15-20 આવડતા હોય છે, પણ 700 એટલા માટે ઓછા લાગે, 1,00,000ના કમ્પેરિઝનમાં વાત કરવાની છે. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હોય
તમે કલ્પના કરી શકો કે શરૂ થવાનું હોય અને વચ્ચે કોઈ ભગવદ્ ગીતા કહેવા માટે રથ થંભાવીને ઉભું રહી જાય. આજના યુવાનોને આ જલ્દી મનમાં બેસે એવી વાત નથી. અત્યારે જેટલો આપણને સમયગાળામાં વાર લાગી ને આપણે વ્યાકુળ થવા, તો એ વખતે તો સામ સામે બે સૈન્યો ગોઠવાઈ ગયા છે. અને એ સમયે અર્જુન એવું કહે છે, અર્જુન એટલે મોટો આપણને એવું લાગે કે કમાન્ડર છે, કારણ કે બે બાજુના સૈન્યોને રોકીને ઉભો છે અને એમ કહે છે કે મારો રથ જરા વચ્ચે તો લઈ લો, હું જોઈ લઉં મારો કોની સાથે લડાઈ કરવાની છે. અને જેને જોવે છે અને પોતાના બધા જ પ્રકારની લાક્ષણિકતાઓ અથવા તો બધી જ પોતાની જે શક્તિઓ છે એને પાણીમાં ડૂબી ગયું હોય એમ પોતે નિરાશ થઈને બેસી જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉભો કરવા માટે, એના સંદેહને દૂર કરવા માટે જે કહેવું પડ્યું એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. મેં આ થોડું તમારી સાથે વાત એટલા માટે બાંધી કે ઘણા લોકોને ભગવદ્ ગીતાનો આવો શાસ્ત્રોક્ત પરિચય ન હોય તો પહેલા હું આપી દઉં. આપણા જે આજના પુસ્તકના રચયિતા છે વિનોબાજી, એને તો જાણવા પડે. એટલા માટે જાણવા પડે કે એમણે આ 226 પાનાના પુસ્તકની અંદર પૂરી ગીતા જીવનના ઘટના પ્રસંગોથી સમજાવી છે, છતાં 700 માંથી એકે શ્લોક એમાં નથી, સંસ્કૃતમાં નથી અને એનું ગુજરાતી પણ નથી, ક્યાંય શ્લોક ટાંક્યો પણ નથી. પોતાની રીતે એમણે આપણને સ્પર્શથી ગીતા રજૂ કરી આપી છે. મુદ્દો આપણા માટે એ છે કે આ વિનોબાજી કોણ છે અને એનાથી આ સર્જન થયું કેવી રીતે. મિત્રો, જાણવા જેવું છે કે આ મારું આકલન છે. મહાત્મા ગાંધીના સમયમાં મહાત્મા ગાંધી ન હોત તો મહાત્મા કોણ હોત? આવો પ્રશ્ન કોઈને થાય તો મને થયો કે માનો કે મહાત્મા ગાંધીના સમયમાં મહાત્મા ગાંધી ન હોત તો મહાત્મા કોણ હોય? તો એક જ જવાબ મળે કે મહાનતમ મહાત્માનું બિરુદ વિનોબાજીને આપવા જેવું હતું. એમ એવું હતું કે તમે જેમ જેમ એને વાંચો એમ તમને ખ્યાલ આવે. હું તો ત્યાં સુધી હું કહું કે બહુ મોટું મોટું વૃક્ષ વિકસે ત્યારે એની નીચે એક બળકું વૃક્ષ પણ થતું હોય એના તરફ કોઈનું ધ્યાન ન જાય એવું વટવૃક્ષ ગાંધી નામની અંદર એક નાનકડું બળકું વૃક્ષ ઉછર્યું, એનું નામ વિનોબા છે. વિનાયક નરહરરાવ ભાવે, વિનોબા ભાવે એના ઉપરથી આવ્યું. વિનોબાજી એટલા માટે કહેવામાં આવ્યું, આપણા ઘણા ભાઈઓ બહેનોને ખ્યાલ છે કે વિનોબાજી એટલે કોઈ મહિલા માને છે. ઘણાને પૂછ્યું વિનોબાજી કોણ છે, કારણ કે કસ્તુરબા અને વિનોબા વિઠોબા, પણ મહારાષ્ટ્રમાં એક પ્રકારની ટ્રેડિશન છે કે જેની અંદર બા પાછો લગાડવામાં આવે એટલે વિનોબા કહેવાવા. અને આ વિનોબાજી નું ઘડતર કર્યું મા બાપે અને પછી ગાંધીજીએ. ગાંધીજીને ઓછા નથી આંકતો, આંકી શકાય જ નહીં. આંકવાની ભૂલ કરનારા લોકો મૂર્ખ છે, શુદ્ધ મૂર્ખ છે. પણ ઘડતર કોનું કરે છે એ બરાબર તમે જોજો. મા બાપે ઘડતર કર્યું, બાપ છે શિક્ષક છે, મા છે અભણ છે, રખુમાઈ નામ છે. મિત્રો, હું તમે અહીંયા જેટલા હાજર છો એને ફરી એક વાર કહેવા માંગુ છું કે જો તમારા ઘરની અંદર તમે જેમ જીવો છો એ જો તમે સાત્વિક રીતે નહીં જીવો તો તમારા સંતાનો કદી પણ સાત્વિક માર્ગે જઈ શકશે નહીં. મને હમણાં જ્યાં બેઠો તો અલ્પેશભાઈ પૂછતા હતા કે આ વાચન પરબ નો ખ્યાલ તમને કેવો લાગે છે. મેં કીધું ઘરે ઘરની અંદર વાચન પરબ હોવી જોઈએ. ઘરે ઘરની અંદર અઠવાડિયાના 3 દિવસ માં અથવા બાપ અથવા દીકરો અથવા દીકરી કશુંક વાંચે એવી પ્રક્રિયા ચલાવવી જોઈએ, એટલા પરબો થવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી રસ્તા ઉપર પડ્યા હોય એ પરબોમાંથી આપણે કોઈ દી પાણી પીતા નથી, પણ તરસ્યો માણસ કોઈ દી એમાંથી પાણી પીધા વગરનો રહેતો નથી. મારું એવું માનવું છે કે દરેક ઘરની અંદર કેવી રીતે બને, તમે એમ કહો કે તમે કહો છો એટલે માનવું, ના ના મારું કયું જરાય માનવાની જરૂર નથી. વિનોબાજી કહે છે હું કહું તો માની ન લેશો, જીવનને અમલમાં મૂકજો અને તમને જો સાચું લાગે તો એનો અમલ કરજો. વિનોબાજી આવું કહેતા હોય તો આપણે તો બહુ ક્ષુલ્લક માણસ છીએ. પણ યાદ એ રાખવા જેવું છે કે કેવું જીવવામાં આવ્યું અને જીવેલું બધું જ જીવનમાં ઉતર્યું. જીવનમાં ઉતર્યું એટલું નહીં, પોતાના લખાણમાં ઉતર્યું, પોતાની ભૂદાન યાત્રામાં ઉતર્યું, પોતાના સમગ્ર બંધનમાં ઉતર્યું.
ટૂંકમાં અભણ છે, પણ બહુ ગયેલા છે, બહુ સંસ્કારી છે, બહુ ધાર્મિક છે. પિતા છે એ થોડાક મુખ્યા જેવા છે, પણ ગણિતના વિદ્યાર્થી છે. પણ બંનેનું એક સાથે મિલન છે, યાદ રાખો. સંતાનો માટે આવું ભાગ્ય જ મિલન મા બાપનું હોય છે. જમતી વખતે સંતાનો બેઠા છે અને બેઠી બેસતી વખતે સંતાનો જેમ અત્યારે પણ ઝડપથી જમે એમ જમવામાં લાગ્યા છે, ત્યારે રખુમાઈ એમ કહે છે કે બેટા જરા ચાવી ચાવીને જીવ. એક કોળીઓ ખૂબ ચાવવો જોઈએ, અને ચાવશો ને તો જ પચશે. આટલું કહીને રખુમાઈ વાત પૂરી કરે છે. તરત પિતાજી દોર ઉપાડે છે કે બેટા તને ખબર છે રોટલી મોઢામાં મૂક્યા પછી કેવી લાગે? તો હા, કેવી લાગે? તો ગળી લાગે. કેમ ગળી લાગે? બહારથી મધ ઉમેર્યું? તો કે ના. તો કે ખબર નહીં, ચાવો છો ને એટલે ગળું લાગે છે. તો પણ ચાવી એમાં કેમ ગળું લાગે? બેટા જેમ બધું ચાવીએ ને એમ અંદર લાળ ગ્રંથિ માંથી બધું રસ ભળે, અને રસ ભળે ને એટલે રોટલી આપણને મીઠી લાગે. તારે મીઠી રોટલી ખાવી છે? હા, તો ચાવી ચાવીને ખા. તાત્કાલિક માતા કહે છે બેટા એકલું યાદ રાખું, સૌના ભાગનું સૌનું ભગવાને આપ્યું છે, તું જલ્દી જલ્દી ખાઈ જાય ને તો તારો ભાગ જલ્દી ખૂટી જશે. તમે મને બતાવશો કયા ઘરની અંદર માતા પિતા આવો સંવાદ પોતાના બાળક સાથે કરતા હશે? રખુમાઈ રોજ રાત્રે દહીં મેળવે ત્યારે ભગવાનનું નામ લે, રોજ રાત્રે ભગવાનનું નામ લઈને જ દહીં મેળવે. વિનોબાજી જોયા કરે. એક વખત એને કહ્યું તો માઈ આ તમે દહીં મેળવો છો એમાં તમે હું ભગવાનની વચ્ચે ઘુસાડો છો? દહીં મળવું તો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એની મેળા થતું અને ભગવાન વચ્ચે ક્યાં આવે? એટલે રખુમાઈ કહે છે વિજ્ઞાન તને ન સમજાય છતાંય સમજાવું. આપણે દહીં મેળવવા માટે થઈને બધું કરીએ ને, છતાંય તો મળવું હોય ને તો મળે, નહીતર બીજેથી ન મળવું હોય. પણ બીજેથી ન મળ્યું હોય એવું થાય ને, એમાં જો આપણે ભગવાનનું નામ લઈને તો પછી એને મેળવવાનું કામ ભગવાન ઉપર રહે, આપણે ઉપર નહીં. જીવનની ઘટનાઓ આમાં હમણાં આપણે કહ્યું કે જીવન સાથે જોડાયેલી કોઈ વાત એવી નથી, એનું કારણ કે વિનોબાજીના જીવનમાં ઘટના બનેલી છે. હું જાણીતો પ્રયોગ તમે મેં સાંભળ્યો છે, એને હું વર્ણવતો નથી અત્યારના. દિવાળી વખતે દર વખતે ગાગોબા ગામ અને પિતાશ્રી દૂરથી આવે, પિતાશ્રી દર વખતે દિવાળી વખતે આવે ત્યારે ગિફ્ટ લઈને આવે, છોકરાઓ રાહ જોઈને બેઠા હોય. એક વખત પિતાજી આવીને બે બોક્સ વિનિયાના હાથમાં મૂક્યા, જા કરી દિવાળીની ગિફ્ટ. અને વિનુબાજી દોરતા દોરતા મા પાસે ગયા, મા મા ઝડપથી ખોલ અને જે ખાવાનું હોય તે આ. ખોલ્યું તો અંદરથી બે પુસ્તકો નીકળ્યા. આ બે પુસ્તકો રામાયણ અને મહાભારત, આપણા જે મહાકાવ્યો, અને વિનિયાનું મોઢું પડી ગયું. તાત્કાલિક રખુમાઈએ કીધું બેટા સાચી મીઠાઈ તો આ જ છે. ત્યારથી એને જે વાંચન શરૂ કર્યું તે એટલું કર્યું કે એની વાત આજે આપણે કરી રહ્યા છીએ. વાંચન પરબ ન સ્થાપો તો પણ આવી એક નાનકડો ટહુકો એના કાનમાં થઈ જતો હોય તો એ આખા બાળકના ઉછેરમાં ખૂબ ઉપયોગી બનતું હોય છે. ખાસ કરીને બાપ જયારે શિક્ષક હતા ત્યારે સુધારાવાદી માણસ, અને ગામના મંદિરનું એ પોતે સંચાલન કરે, સર્વધર્મ સંભાળવા માને અને બધું સંચાલન કરે, એમાં એક દિવસ એક મુસ્લિમ ગાયક એ મંદિરે આવીને બેઠો બેઠો વગાડતો હતો. એની પાસે બાપ બેસી ગયા, નરરાવ બેસા, અને અદભુત ગાતો હતો. એને કીધું કે તમે અહીંયા ગાવા આવો ને? તો ગાપ કયો તો આવું. 8 દિવસ 15 દિવસ ચાલ્યું. પછી એને કહ્યું કે કામ કરો, મંદિરની બાજુમાં એક ઓરડી છે, તમે ત્યાં રહો અને રોજ ભજન કરો. અહીંયા તમારા જેવો કોઈ ગાયક નથી. અને શરૂ થઈ ગયું, ગામમાં થોડોક કકળાટ થયો. થાય, આવો કકળાટ આજે થાય છે કે આ મુસ્લિમ છે એને તમે મંદિરની ઓરડીમાં રાખ્યો, ભજન ગાવા રાખ્યો, આપણા ભજન મુસ્લિમ ગાય? તો નરરાવને કોઈ એટલો અને ગામડાની અંદરના લોકોની અંદર મુદ્દો એટલો કે સ્વીકાર થઈ જાય તાત્કાલિક. અને એમણે કહ્યું કે એ તો જે છે એ છે, તમે એને મુસ્લિમ જુઓ છો, હું એને ભજનિક જોઉં છું. આ વાત હું એટલા માટે કરું છું કે સર્વધર્મ સંભાળ માટેની વાત
ભારત એટલે શું, ભારતીયતા એટલે શું, અને ભારતીય સંસ્કૃતિ એટલે શું, એ વાત કરનારા બધા લોકો એક વખત વિનોબાજીના વિચારો વાંચે અને વાંચીને નક્કી કરે કે કોણ સાચું છે. આ માત્ર નાનપણની વાતો નથી, પોતે અનેક ભાષાઓ શીખી લીધી. કેમ? ગાંધીજીએ કહ્યું. ગાંધીજીને મળ્યા કેવી રીતે? વિચિત્ર રીતે. નીકળી ગયા હતા ઘર છોડીને, એને ભાગી જવું હતું ઘર છોડીને, સાધુ થઈ જવું હતું, સંન્યાસી થવું હતું, અને એ નીકળીને ગયા હિમાલય તરફ આગળ વધવા લાગ્યા. બરાબર બીજે દિવસે સવારે પોતે ટ્રેન પકડીને ઉત્તર બાજુ જાય, ત્યાં છાપામાં વાંચ્યું કે મહાત્મા ગાંધીએ એની બેસંતની હાજરીમાં માત્ર રાષ્ટ્રભાષા હિન્દી વિશે બહુ કડક શબ્દોમાં ભાષણ કર્યું. બધા લોકો એને રોક્યા, છતાં એને કહ્યું કે આ હું કયા વગર રહેવાનું નથી, યુ કે નોટ સ્ટોપ મી, હું ટાઇટલ બાંધેલું હતું. અને એને છાપું વાંચ્યું, છાપણું વાંચીને એમ થયું આ માણસ કોણ છે. એટલે એને મળવા માટે પહોંચ્યા અને પહેલું જ મિલન, પહેલા જ દર્શન થયા અને એને લાગ્યું મારો હિમાલય અહીંયા છે. એન્ડ હી સરેન્ડર્ડ હિમસેલ્ફ ટુ મહાત્મા ગાંધી. અને સામે પક્ષે પણ જુઓ કે મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ સત્યાગ્રહી તરીકે પોતાનો પહેલો સત્યાગ્રહી પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે વિનોબાજીને પસંદ કર્યા. આ મહાત્મા ગાંધી માત્ર આટલું કરીને અટક્યા નહીં, એને ખબર પડી કે આ તો ઘરેથી ભાગી ગયો છે અને એને વર્ષોથી કાગળ લખ્યો નથી. બાજુમાં બેસાડીને કીધું પેલા ઘરે કાગળ લખ. એને ખચકાટ થયો એટલે પોતે કાગળ લખ્યો. નરર ભાવેને અને રખુમાઈને કે તમારો હીરા જેવો દીકરો મારી પાસે છે, ભાગ્યે જ કોઈ કે પુણ્ય કર્યા હોય ત્યારે આવું સંતાન મળે, એને હું સાચવવાનો છું. અને એ રખુમાં જયારે માંદા પડ્યા, છેલ્લી બીમારી હતી અને સમાચાર આવ્યા, ત્યારે ગાંધીએ એને ધમકાવીને મોકલ્યો, માની સેવા કરવા જા, સ્વતંત્રતાનું થઈ રહેશે. આ યાદ રાખવા જેવું છે. ઘર છોડીને હું ભાગી ગયો, ઘર સંભાળતો જ બીજાને સંભાળી શકાશે. એને મોકલ્યા, મોકલ્યા એટલું નહીં, માની એને સેવા કરી, માની વિદાય પછી પાછા નીકળ્યા. મા પોતાની પાસે હંમેશા જે સાડી એક જ પહેરતા, એ સાડી પોતાની સાથે લઈને નીકળ્યા. વર્ષો સુધી વિનોબાજી પોતાના ઓશિકાની નીચે સાડી રાખતા. પણ એ તો એવો સમય હતો કે ત્યારે ગમે તે વસ્તુ ગમે તેને કહી શકાતી હતી. એટલે કોઈ એક સમારંભની અંદર સાડી સાથે જયારે વિનોબાજી હતા ત્યારે કોઈએ એવી દલીલ કરી કે તમે તો સ્વદેશીની વાત કરો છો ને, આ તો નાયલોનની સાડી લઈને તમે ફરો છો, આ યોગ્ય ન કહેવાય. વિનોબાએ કીધું કે આ વાત તમારી સાચી છે, ચાલો આપણે બે જણા જઈને સાથે ગંગામાં પધરાવી દઈએ. અને રખુમાની સાડી ગંગામાં પધરાવી દીધી. હું આટલી પૂરી ભૂમિકા વિનોબાજીની એટલા માટે બાંધી રહ્યો છું કે મને તમને ખ્યાલ આવે કે જેણે ગીતા પ્રવચનો લખ્યા એ ગીતા પ્રવચનોની અંદર એને બે સાર તત્વો લખ્યા, એ ક્યાંથી લખ્યા, એને સૂચા ક્યાંથી, એનામાં આવ્યું ક્યાંથી? 1932 ની સાલમાં ફેબ્રુઆરી થી લઈને જૂન સુધીમાં આ જે પ્રવચનો હતા એવરી સન્ડે, એની તારીખો લખેલી છે, ઓલરેડી એમાં મેન્શન કર્યું છે. 21 ફેબ્રુઆરી 1932 થી શરૂ થયું અને 19 જૂન 1932 ના દિવસે પૂરા થયા. એ પ્રવચનો જેમાં લખાયા એનું નામ, પુસ્તકનું નામ વિનોબાજીના ગીતા પ્રવચનો. કેવી રીતે લખાયા એ તો એમને બોલતા હતા અસ્ખલિત. એ વખતે સાને ગુરુજી બાજુમાં બેઠા હતા અને સાને ગુરુજીને એમ થયું કે આવું કીધું બીજી વાર મળે. એટલે સાને ગુરુજી એ જ વખતે એ જ સ્પીડ થી લખતા ગયા, એને પરિણામે આપણી પાસે આ વિનોબાજીના ગીતા પ્રવચનો પહોંચ્યા. આપણે આગળ વ્યક્ત કરીએ વિનોબાજીનો, એટલો જ આગળ વ્યક્ત કરીએ સાને ગુરુજીનો. એ કેરેક્ટર સાંભળવા જેવું ને વ્યક્ત કરવા જેવું છે. મને તમને સીધો ગીતામાં પ્રશ્ન થાય ક્યાંથી આપણે શરૂ કરીએ. અર્જુનને મામકાહ પાંડવાશ ચૈવ એવો પ્રશ્ન કેમ થયો? આપણને ખબર છે કે સૌથી પહેલા ઉભો રહે તત્વ જેમ કે આ તો બધા મારા જેવા છે, આને મારે મારવાના. હવે આનો જવાબ વિનોબાજી શું આપે છે? એ ઉલ્લેખ પણ નથી કરતા, મામકા પાંડવા શૈવ ઉલ્લેખ નથી. પણ વિનોબાજી એમ કહે છે કે એક ન્યાયાધીશ છે, એ વર્ષોથી સુંદર મજાનો ન્યાય કરે છે, ક્યાંય કદી કોઈ દિવસ ચૂક કરતો નથી. પણ એક વખત એ ન્યાયાધીશની સામે આરોપી તરીકે એનો દીકરો આવે છે અને જોગાનું જોગ એની બધી જ સુનાવણી એને સાંભળવી પડે છે અને સુનાવણીને અંતે પુરવાર થાય છે કે હા આ માણસ અત્યારો છે
અને એને ફાંસીની સજાથી ઓછું કંઈ આપી ન શકાય. એ ફાંસીની સજા જયારે સુનાવતા હોય છે એની આગલી રાત્રે એ ન્યાયાધીશને કેટલું આત્મજ્ઞાન થાય છે. અને ન્યાયાધીશ એમ કે છે કે ફાંસીની સજા તો બહુ ખરેખર આકરી પગલું કહેવાય, માણસને જીવવાની તક આપવી જોઈએ. આમ તમે કોઈને મારી નાખો તો પછી આવા કેટલા લોકો હશે. મારા દીકરાને ખરેખર ફાંસી ન આપવી જોઈએ. અને જે ચલિત થવાની પ્રક્રિયા ન્યાયાધીશની થઈ, એવી જ ચલિત થવાની પ્રક્રિયા અર્જુનની કુરુક્ષેત્રના મેદાનમાં થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એવું બન્યું ત્યારે એને દૂર શું કરવાનું હતું, બરાબર યાદ રાખવા જેવું મિત્રો. સ્વ સ્વ એટલે કે પોતે, અને આત્મીય એટલે કે સામે વાળા બધા મારા પોતાના. તો એ તમે જો એને સજા નહીં કરો, અર્જુન જો એને નહીં મારી નાખે, તો એમણે સ્વધર્મનો વિરોધ કર્યો છે. અને આ સ્વધર્મ વિરોધનું મોહ આપણા બધામાં છે, આપણા બધામાં છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જ્યાં બાપ છે ત્યાં દીકરાઓ છે, ચાલે કે ન ચાલે પણ ચાલ્યા આવે છે. એ સ્વધર્મ વિરોધનો જે મોહ છે એનું નિરસન કરવાનું કામ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયથી વિનોબાજીએ કર્યું. એમને બહુ શુદ્ધિ વાત કરી, હું તમારી સાથે કોટ કરું. એમને કહું બીજાનો ધર્મ ગમે તેટલો સારો હોય, સ્વધુને નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, બીજાનો ધર્મ ગમે તેટલો સારો હોય પણ તેથી કરીને કઈ એને સ્વીકારી ન લેવાય. વિનોબાજી એ ઉદાહરણ આપે છે, હું જે બોલ્યો તે લખ્યા વગર ઉદાહરણ આપે છે. એમ કહે છે, રોજ સવારે ઉગો ને સૂરજ ન ઉગે તો ચિંતા થાય, સૂરજ ઉગે ને તમે હાથ જોડો, પાણી રેડો, આભાર માનો, ભગવાન આજની ઉર્જાનું સ્વાગત છે, અને સાંજ સુધી સુરત સુરત તમને મજા મજા લાગે. એનો અર્થ એવો નથી કે ગમી ગયો એટલે એ સૂરજ આપણે પૃથ્વી છોડીને એની ઉપર રહેવા જઈ શકીએ, કારણ કે પરધર્મો ભયાવહ છે. તમને આ પૃથ્વી ઉપર ગમે તેટલી તકલીફ પડી હોય, તમારી સામે અનેક પ્રશ્નો હોય, કોરોનાએ તમને હેરાન પરેશાન કરી નાખ્યા હોય, પણ તમે પૃથ્વી છોડીને ન જઈ શકો. સ્વધર્મે નિધનમ શ્રેય, મારો ધર્મ એટલે આ, હું જ્યાં છું ત્યાં જે મળ્યું છે તે, જેટલું મળ્યું છે તેટલું, આ જે હું સ્વીકારી શકું એ જ મારો સ્વધર્મ. એક અતિ ઉત્તમ વાત તો એ કરે છે કે માછલી છે મારે પાણી મળે. હવે કોઈ સવારે આવીને એમ કે માછલીને કે તમે પાણીમાં વર્ષોથી રહ્યો છો, તમને દૂધનો એક કુંડ ભરી દો, આવી જાઓ દૂધમાં, તો માછલી દૂધમાં જવાનું પસંદ કરશે? કેમ નહીં કરે? કારણ કે એને ખબર છે કે મારો સ્વધર્મ છે, જ્યાં મારે રહેવાનું છે ત્યાં જ મારે રહેવાનું છે. મિત્રો, તમે ઘર સંસારમાં કંટાળી ગયા, પતિ પત્ની ને બાળકોથી કંટાળ્યા, એટલે તમે સંસાર છોડીને સંન્યાસી થઈ જાઓ, તો તમે સંન્યાસી થાઓ ને? ત્યાં જ્યાં જાઓ ત્યાંય તમને બીજા એવા જ લોકો વળગે. જંગલમાં જઈને ઝૂંપડી બાંધો તો પછી બીજે દિવસે શું ખાશું એની ચિંતા થાય, રાત પડે ને લાઈટ જોઈએ, પાણી જોઈએ, એમાંથી તો આપણા મોટા મોટા ધર્મ સંસ્થાનો બન્યા. ભાગીને વનમાં ગયા અને વનમાં બધું પોતાનું નિર્માણ કર્યું. સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, એક સંસાર છોડો છો ત્યારે તમે બીજા સંસારનું નિર્માણ કરો છો. તમે સ્થાન બદલો તેથી તમારા પ્રશ્નો બદલતા નથી. તમે ઉઠો છો ભેગો તમારો પ્રશ્ન ઉઠે છે, અને તમે જ્યાં બેસો છો ત્યાં એ જ પ્રશ્ન તમારી ભેગો બેસે છે. બહુ જ સ્પષ્ટ રીતે આ વાત કરીને બધું જ પૂરું થાય ત્યારે અર્જુનને પૂછે છે, અર્જુન મો ગયો? એટલે અર્જુન જવાબ આપે છે કે મોહ ગયો ગયો નથી એમ નથી કેતો, ગયો છે એમ પણ નથી કેતો. અર્જુન જવાબ આપે છે, હા, સ્વધર્મનું ભાન થયું. સી ધીસ ઇઝ ગીતા. મોહ ગયો ત્યારે જાય, સ્વધર્મનું ભાન થાય ત્યારે જાય. મને સ્વધર્મનું હવે ભાન થયું છે. એટલું યાદ રાખવા જેવું છે સાહેબ કે તમે ગીતા જ્યારે વાંચો ત્યારે તમને નવો અર્થ મળે. વિનોબાજીના ગીતા પ્રવચનો પણ જ્યારે વાંચો ત્યારે અંદરથી નવો ખજાનો મળે. આવું કેમ બને છે? કારણ કે અર્થઘટનો આપણા મનમાં બદલાય છે, સિચ્યુએશન આપણા અર્થઘટન બદલે છે. આજે તમે ધનપતિ છો એટલે તમારી માન્યતાઓ જુદી હશે. તમે પણ એમ જ માનતા હશો કે કુબેરોને લાભ થવો જોઈએ,
કાલે તમારું ધન જતું રહે અને ભિખારી થાવ, પછી તમને એ જ કુબેરો ન ગમે, કારણ કે સ્થિતિ બદલી. વિનોબાજી આ વાત સુંદર રીતે કહી અને એને ઉપનિષદ ની એક વાત ટાંકી, બહુ મજા આવે એવી વાત છે કે દેવ દાનવ અને માનવ પ્રજાપતિ પાસે ગયા અને પ્રજાપતિ પાસે જઈને કહ્યું કે અમારે બહુ મોટા પ્રશ્નો છે, અમને કઈક ઉકેલ આપો. પ્રજાપતિએ વાત સાંભળીને આંખ બંધ કરી દીધી. થોડી વાર ધ્યાનમાં બેસીને પ્રજાપતિ આંખ ખોલી અને પ્રજાપતિ જવાબ આપશે એમ માનીને દેવ દાનવ અને માનવ બરાબર કાન સરવા કરીને બેઠા. પ્રજાપતિ એક અક્ષર બોલ્યા અને એને આંખ નીચી દીધી. હવે આ ત્રણેય જણા હું જાણા કર, ડ એટલે શું, ડનું સમજવાનું શું? પછી ત્રણેય એમ થયું કે આને તો આંખ બંધ કરી દીધી ભાઈ, હવે શું કરશું? એટલે કે ચાલો આપણે આનું અર્થઘટન કરીએ. દેવ લોકો એમ કીધું કે અમે મૂળ સ્વભાવથી ક્રોધી છીએ અને ક્રોધ હોવાથી કદાચ અમને જાણી ગયા હોવાથી પ્રજાપતિ એમ કહ્યું છે કે ભાઈ ક્રોધ છોડો, સોરી. અને દેવ લોકો એમ કીધું અમે બહુ કામી છીએ. આપણને ખબર છે દેવ લોકો વારંવાર આપણને દેવ કોઈ દી ગમે એવા હોતા જ નથી, અનફોર્ચ્યુનેટલી. કારણ કે એને જેટલી વાત સાંભળો એમાં ઇન્દ્રદેવ નામનો દેવ તો એવો છે કે ગમે તેના ઘરની અંદર ભેલાણ કરી શકે છે. તો એ કહે છે કે અમે ખૂબ પ્રાણી છીએ એટલે અમારું ભોગ વિલાસ છૂટે, એટલા માટે કદાચ અમે દમન કરો, જે ઈચ્છા થાય તેનું દમન કરો એવું કહું છું. તો અમે દમન રાખીએ. તાત્કાલિક દાનવે કહ્યું કે અમે ક્રોધી છીએ તો એટલા માટે થઈને અમને દયા કરો, ક્રોધ ન કરો પણ દયા કરો એવું કીધું હશે. માનવો એમ કીધું અમે બહુ લોભી છીએ, અમારી પાસે બધું હોય છતાં કોકનું લઈ લેવાની અમારી વૃત્તિ છે, એટલે અમને કદાચ દ એટલે દાન એવું કીધું છે. અને આ ત્રણ શબ્દોમાંથી હકીકતમાં આનો પૂર્વાપર સંબંધ છે. આપણને ખબર છે કે ચાર પગ ઉપર આ યુગ ઉભા છે અને એમાંથી ત્રણ પગ રહ્યા ત્યારે ત્રેતા યુગ થયો, પછી દ્વાપર યુગ થયો, પછી કલયુગ થયો. અને કલયુગ એક જ પગ ઉપર ઉભેલું દેખાડે છે અને એ દાન નો ધર્મ છે. દવા અને દાન થી જ આ કળિયુગ ચાલે છે. કોઈ પણ ઘટના બને ત્યારે એમાં જો દાન ભેગું ભળે એટલે તાત્કાલિક એ રાહતના સમાચાર લઈને આવતી વાત છે. આવા અર્થઘટનો જો તમે ગીતા વારંવાર વાંચતા રહ્યો તો આપણી સમક્ષ રજૂ કર્યા. અધ્યાય વાઇઝ હું રજૂઆત કરું તો ખાસો ત્રણ કલાક જેટલો સમય લાગે, પણ મેં કેટલીક હાઇલાઇટ્સ પકડીને તમારી સાથે વાત કરવાનું પસંદ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બીજા અધ્યાયની અંદર એક એવી સુંદર વાત મૂકી છે કે જે આજના માટે જીવનને બહુ જ માર્ગદર્શન આપી શકે એવી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે આ બધા તારા વડીલો છે એ વાત સાચી છે, એની સેવા કરવાની છે એ વાત સાચી છે, પણ એનો સમય છે, એ સમય એની સેવા કરવાની છે. એ સમય પૂર્ણ થાય અને એ જો ધર્મ વિરુદ્ધ વર્તતા હોય તો એની સેવા કરવાની નથી. અને સેવા કરવાની એટલે કેવી રીતે કરવાની છે, આ યાદ રાખવા જેવું. એમણે કીધું કે તમે જો મા બાપની સેવા કરો એ સાચામાં સાચી ઈશ્વર ભક્તિ છે. આટલું કહીને વિનોબાજી અટક્યા નથી. એમણે સુંદર મજાનું પુંડરીકનું એક ચરિત્ર આપણી સમક્ષ મૂક્યું. એ ઈશ્વરની મૂર્તિની સામે પુંડરીક આવી જાય છે, છતાં એ મા બાપની સેવા મૂકતો નથી. બને છે એવું, બહુ સાદી વાત ઝડપથી કરું, મા બાપની સેવામાં લીન છે, એને સ્વીકાર્યું છે કે આ મારો સ્વધર્મ છે, એને સ્વીકાર્યું છે, બરાબર લીન છે, એની સેવામાં પડ્યા છે અને કોઈ સામું જોતા નથી. એ જોઈને પાંડુરંગને એમ થાય છે કે આ તો જબરો સેવક છે, ચાલો મારે એને જઈ જોવું પડે. એટલે પોતે આવે છે, સ્વયં ઈશ્વર પોતે આવીને ઉભા રહે છે અને આવીને ઉભા રહે છે અને કહે છે કોઈ પ્રસંગ થયો છે તો કે એક મિનિટ હમણાં મને ડિસ્ટર્બ ન કરતા. કેમ ન કરતા? તો કે હું મારા મા બાપની સેવામાં વ્યસ્ત છું. અરે તું ઓળખતો નથી, હું તારી સેવાથી પ્રસન્ન થઈને આવ્યો છું, ઈશ્વર છું. તો ઈશ્વર હું તો પણ હમણાં હું તમને સમય નહીં આપી શકું, મારા મા બાપનું સ્વયં થશે ત્યારે નવરો થઈશ તો તમારી સાથે વાત કરીશ. યાદ રાખવા જેવું છે, આપણે ઘણી વખત પાઠ પૂજા કરવામાં, મંદિર દેરાસરે જવામાં એટલો બધો સમય આપીએ છીએ કે ઘરના બધાને આપણે ચંચળા કરતા હોઈએ છીએ. આજે નહીં થાય, કેમ મારે આમ છે, આજે ઉપવાસ છે માટે મારે વિરોધ છે. ના, પહેલી સેવા જેની તમે સ્વીકારી છે એ તમારી સામે છે એની સેવા છે. બને છે કેવું
આ હિસ્ટોરિકલ ટ્રુથ છે એટલે હું તમારી સામે રજૂ કરું છું. બને છે કેવું કે પાંડુરંગ તો કેડ કમર ઉપર હાથ રાખીને ઉભા છે ત્યારે એ કહે છે કે તમે અહીંયા ઉભા ના રહ્યો, બેસો. તો કે ક્યાં બેસું? એટલે પોતાની પાસેથી એક ઈંટ ઉપાડે છે અને ઈંટ એના તરફ સરકાવી દે છે અને સરકાવીને કહે છે કે ઈંટ ઉપર બેસો, થોડી વાર પછી હું આવું છું. આજની તારીખે પણ આ ઈંટ ઉપર ઉભેલા રાખી કેળ વાળા હાથ ઉપર રાખેલા એવા પાંડુરંગની મૂર્તિ સાથેનું મંદિર ઉપસ્થિત છે. એમનો રેફરન્સ કરીને આપણી સમક્ષ મૂકે છે કે તમે કોઈ પણ પ્રકારની સેવામાં લીન હો ત્યારે મળતું ફળ કદાચ ઈશ્વર ખોટ હોય તો એનો ત્યાગ કરો. જેમ સ્વધર્મની વાત આવી એમ ફળ ત્યાગની વાત આવી. આ વાત બહુ દીધા વાળી છે એટલે એનો ઉલ્લેખ હું ખાસ કરીને તમારી સામે રજૂ કરું. આપણે કહીએ છીએ કર્મણ્ય વાધિકા રસ્તે માફલે શું કદાચનમ, બધાને વાંધો છે ફળ વગર કર્મ શું કામ કરવું. આપણે એમ માની છીએ ફળની અપેક્ષા ન રાખે એવું આપણે ગુજરાતી કર્યું છે, ભૂલ ભરેલું ગુજરાતી છે. એ સમજવું હોય તો તમારે ગીતા પ્રવચનો વિનોબાજી પાસે જવું પડે. એમ કહે છે કે કર્મ તમારે કરવાનું છે, કર્મ તમારો ધર્મ છે. પાછળના અધ્યાયોમાં તો એમ કહે છે કે સ્વધર્મનો અર્થ જ કર્મ છે. એક અધ્યાયમાં એમ કહે છે કે કર્મ કરે છે એ જ સંન્યાસી છે. ખાલી બેઠો રહે છે, ઠાલો એક બાજુ બેઠો રહે છે અને કોઈ સાથે બોલતો ચાલતો નથી, મૌન ધારણ કરીને જીવે છે, એના કરતા પરસેવો પાડનારો કર્મવાન માણસ છે એ પેલો સંન્યાસી છે. આજના યુવાનોને ગમે એવી વાત વિનોબાજી એ કરી અને એમને કહ્યું ફળ ત્યાગની તમે આશા ના રાખો. કયું ફળ? તમારે કર્મ કરવાનું, પણ શું ફળ મળશે શું એ આશા તમારે ના. કર્મનું ફળ તો મળે જ. વિનોબાજી તો સુંદર મજાની વાત કરે છે. એ કહે છે કે તમે કર્મ કરો છો ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય છે, આત્મસંતોષ પ્રાપ્ત થાય છે, એ ખુદ જ એનું ફળ છે. એમણે ઉદાહરણ આપ્યું છે, રસોઈ કરતી સ્ત્રી હોય, એ રસોઈ કરતી સ્ત્રી પોતાનું જીવ પ્રોવીને રસોઈ કરતી હોય કે આજે હું દેવને જમાડવા માટે રસોઈ કરું છું, એ વખતે જે પ્રફુલ્લિત હોય છે એ જેની રસોઈ કર્મનું ફળ છે. હવે બીજા કર્મની એને રાહ જોવાની જરૂર નથી. અને એટલા માટે એમણે કોટ કર્યું કે જે ફળને ત્યાગે છે તેને જ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીનું ઉદાહરણ આપીને કહે છે કે લક્ષ્મીજીનો જયારે સ્વયંવર થયો ત્યારે બધા જ હારમાં ગોઠવાઈ ગયા હતા અને બધા તત્પર હતા કે લક્ષ્મીજી હમણાં આવીને આપણને વરમાળા ફેરવશે. પણ લક્ષ્મીજી આવીને એવી જાહેરાત કરે છે કે ભાઈ તમે સૌ આવ્યા છો બદલ આભાર છે, પણ મને પરણવાની જેને ઈચ્છા નહીં હોય એના ગળામાં હું વરમાળા પહેરાવીશ. હવે વિચાર કરવાનું, સ્વયંવરમાં જે કન્યા હોય એ જેમ કે મને જેની ઈચ્છા ન હોય એને જ હું વરમાળા પહેરાવીશ. બધા ઈચ્છા વાળા આવ્યા હતા, બધા તત્પર હતા અને ખરેખર લક્ષ્મીજી નીકળે છે બધા પોતે આમ દબાવી દબાવીને પણ ઈચ્છા વાળા થાય છે, નથી નથી એવું દેખાડવા માટે પણ દેખાઈ જાય છે. નીતિ નીતિ કરતા કરતા આપણે પ્રગટ થઈ જતા હોઈએ છીએ. બને છે એવું બધા પાસે નીકળી જાય છે. એક બાજુ ખૂણામાં શેષનાગ ઉપર આંખ બંધ કરીને લાંબા થઈને પડેલા ભગવાન વિષ્ણુના ગળામાં જઈને વરમાળા પહેરાવી દે છે. કેમ? એને પડી જ નથી સાહેબ, લક્ષ્મી આવે કે ગમે તેટલી લક્ષ્મી આવે, પણ આવીને આટો મારીને વરમાળા પહેરાવી દે છે. વિનોબાજી કહે છે કે આ ફળ ત્યાગ છે અને જયારે ફળ ત્યાગની તમે બરાબર રટણ લઈ લીધી ત્યારે તમને જે પ્રાપ્ત થાય તે ઉત્તમોત્તમ ફળ હોય. આવા અનેક ઉદાહરણો સાથે આપણને સ્પષ્ટ રીતે એક એક અધ્યાયનું જીસ્ટ ભગવાન ના અધ્યાયો કોટ કર્યા વગર, શ્લોકો મૂક્યા વગર વિનોબાજી કહે છે. આપણે શુદ્ધિકરણની વાત બહુ કરીએ છીએ સાહેબ, ગંગા માટેની વાત આપણે કરી. વિનોબાજી સુંદર વાત કરે છે, કોઈ માણસ એવું જરાક કરે તો આપણે માની કે આ કેવો છે, આ આવું કરે છે. એ કહે છે કે ના, એવું કહેવાની જરૂર નથી. કેમ જરૂર નથી? એનું ફળ એને મળી રહેવાનું છે, એનું ફળ એને મળી રહેશે. કઈ રીતે મળી રહેશે? કોઈ એ વિનોબાજીને પૂછ્યું કે તમે કેવી રીતે એવું માનો છો? ઉદાહરણ આપે છે કે ગંગા પાસે કોઈ બે વ્યક્તિ સ્નાન કરવા ગઈ, બે મિત્રો છે. એક મિત્ર ધાર્મિક પ્રવૃત્તિ મનમાં લઈને સ્નાન કરવા જાય છે, એક આમ તો ભેગો જાય છે, વાલ વાંટો મારીએ.
પહેલા એ જઈને સ્નાન કર્યું એટલે એ માને છે કે આ હાઇડ્રોજનના બે ભાગો અને ઓક્સિજનનો એ ભાગ ભેગા થયા એટલે H2O2માં મેં સ્નાન કર્યું. કારણ કે ગંગા એટલે શું? પાણી. પાણી એટલે શું? તો H2O. એમાં મેં સ્નાન કર્યું. બીજો માણસ એવું માને છે કે જે ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળી છે અને ધીમે ધીમે આગળ આવતા આવતા શંકરની જટામાં અટવાઈ ગઈ છે, અનેક ઋષિઓએ જેને ધરતી ઉપર આવવા માટે વિનંતી કરી છે, એવી પવિત્રતમ નદી ગંગામાં હું સ્નાન કરું છું, આવું બોલીને સ્નાન કરે છે. આ બંનેમાં ભેદ શું રહ્યો? એને એમાં ભેદ રહ્યો તો આ મળ્યો, દેખાય નહીં એવો મળ્યો. વિનોબાજી સરસ વાત કરે છે કે પેલો ભાઈ હતો ને એની દેહ શુદ્ધિ તો થઈ, બીજાની પણ દેહ શુદ્ધિ થઈ, પણ એનું ચિત્ત શુદ્ધિ પણ થઈ. આપણે એમ કહીએ છીએ કે મન બગડે તો બધું બગડે, એનું તન સુધર્યું. અને મન વત્તા ચિત્ત મોર છે ને, મન મનથી પણ ઉપરની પ્રક્રિયાની શુદ્ધિ થઈ, એનું એ કરી લેશે. તમે તમારું કરી લો, ડોન્ટ ટ્રાય ઇટ ટુ જસ્ટ સે અરે આવું ન કરાય, તમે આવા છો, તમે ધર્મમાં માનતા નથી. ના, બોલવાની જરૂર નથી, એનું ફળ તમને મળવાનું છે. મિત્રો, કર્મયોગીનું સમસ્ત વિશ્વ કર્મ સ્થળ છે, આવું એક વાક્ય વિનોબાજી લખે છે. સમગ્ર વિશ્વ એનું કર્મ સ્થળ છે. એવું નથી કે તમે ઘરમાં જ કર્મ કરો, પણ સમગ્ર વિશ્વ કેવી રીતે કાર્યસ્થળ છે. એમના ઉદાહરણમાં એક વખતે એક સુંદર વાત કરે છે. હું નાનો હતો અને અમે જમવા બેસતા ત્યારે મારી મા મને કહેતી કે વિન્ય, તુલસીને પાણી પાયું? તો કે ના બેટા, તો લોટો ભરીને પાણી નાખતો આપ. થોડી વાર પછી આવું એટલે બેટા ગૌ ગ્રાસ કાઢ્યું? તો કે ના મા. તો કે જા બાર ગાય માટે થોડું મૂકતો આપ. આવું મારી મા કહેતી હતી ત્યારે મને સમજાતું નહોતું, પણ જયારે મેં ગીતાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને પ્રશ્ન થયો કે તુલસીને પાણી પાયા વગર હું ભોજન લઈ કેમ શકું? જો હું તુલસીને મારી સંસ્કૃતિનો આધાર માનતો હોઉં તો એની તૃપ્તિ બુજાવ્યા વગર હું સંતૃપ્ત થઈ કેવી રીતે શકું? એ બહુ સુંદર ઉદાહરણ આપીને એમ કે છે કે મહાભારતની લડાઈ ચાલતી હોય ને સાંજે, બધા આપણને ખબર છે કે એ સમયે રાત્રે યુદ્ધ નહોતા થતા, સાંજે પછી બ્યુગલ વાગે એટલે યુદ્ધ વિરામ થાય, પાછું બીજે દિવસે સવારે. એ લોકો સમય આધારિત નોકરી કરતા હોય એમ જ યુદ્ધ લડતા હતા, પણ નોકરી કરતા હોય એવી રીતે નહીં, એમાં વચ્ચે કઈ છૂટછાટ ન કરે, યુદ્ધ કરે ત્યારે યુદ્ધ જ કરે. તમે સમજો ને? તો એ બધા જ લોકો સંધ્યા કર્મમાં લાગી જાય, કારણ કે તો બધા આપણને ખબર છે પોતાનું સ્નાન કરે ને સંધ્યા પૂજા કરે. ભગવાન કૃષ્ણ શું કરે? આ પ્રશ્ન થાય. કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ શું કરે? મને ને તમને ખબર છે કે તો સ્વયં પરમેશ્વર છે, પણ ભગવાન કૃષ્ણ એ વખતે બધાના ઘોડાઓ જે હોય, રથના ઘોડા હોય એને છોડે, એને પાણી પાવા લઈ જાય, એના શરીરે લાગેલા કાંટા છે દૂર કરે, એને ખરેરો કરાવે, અને બરાબર ઘોડાઓને જો ક્યાંય ઘાવ પડ્યા હોય તો ઘાવની મલમ પટ્ટી કરે. પેલું વાક્ય કે કર્મયોગી માટે સમસ્ત વિશ્વ એનું કર્મ ક્ષેત્ર છે. આપણે એમ કહીએ છીએ આપણા દેશની અંદર અને આપણે ત્યાં બહુ ચાલેલું છે, આ મારા મને ના આવે. આપણે બહુ કહેતા હોય, અચ્છા આ મારા મને ના આવે. હમણાં એક બેંકની બહુ મોટી જોક ચાલતી હતી કે એક બેંકના કાઉન્ટર ઉપર જઈને કોઈએ પૂછ્યું કે તમારા પત્ની આવ્યા છે બેંકે? તો કે મને ખબર નથી, ચોથા કાઉન્ટર ઉપર પૂછ્યું. આ મારામાં ના આવે, આ મારું કામ નથી, એમાં હું શું કરું? આવું આપણે બહુ બોલવા ટેવાયેલા છે. ના, ઘોડાને જો સમારવાનું કામ, ખરેડો કરવાનું કામ, એના ઘાવ ઉજવવાનું કામ, આપણને ખબર છે કૃષ્ણએ તો આવા ઘણા કામ કર્યા છે. પતરાવડા ઉતારનારો માણસ છે, આપણી જેમ બુફેમાં જમાડીને નવરો થઈ જનારો નથી, એ કૃષ્ણનું ઉદાહરણ એમ કે છે કે તમારે કર્મ કરવું છે, તમારા માટે આખું વિશ્વ કર્મ ક્ષેત્ર છે. ડોન્ટ વેઇટ, તમે કોઈ માટે રાહ ન જોશો. અને એનું ઉદાહરણ એના જીવનમાંથી આવ્યું, વિનોબાજીના જીવનમાંથી. એમણે ભૂદાન યાત્રા શરૂ કરી, કોઈ જરૂર નહોતી સાહેબ,
એમણે સર્વોદય શરૂ કર્યું, કોઈ જરૂર નથી. અનટુ ધીસ લાસ્ટમાંથી એમને વિચાર આવ્યો અને છેવાડાના માણસ માટે કામ કર્યું. એમનામાં ક્યાં આવતું નતું, પણ હી કન્સિડર્ડ. 17-17 ભાષાઓ શીખ્યા, બધા જ ધર્મનો અભ્યાસ કર્યો. એને નક્કી કર્યું કે મારો ધર્મ મોટો છે એમ કેવું હોય તો મારે પહેલા બીજા બધા ધર્મોનો પણ અભ્યાસ કરવો પડશે. તમે વાંચજો સાહેબ, માત્ર આ પુસ્તક વાંચવાની જરૂર નથી, હું તો ત્યાં સુધી કહું કે આ ભાવની અંદર બે જ વ્યક્તિઓ માટે વાંચનનો સમય કાઢવા જેવો છે, એક વિનોબા ભાવે અને બીજાનું નામ ઓશો. ઓશો નંબર ટુ, વિનોબા નંબર વન. તમારે કુરાન સાર વાંચવું છે, સાચો વિનોબાજીની વાંચો. તમારે જપુજી વાંચવું છે, ગુરુ નાનક દેવ નું, વિનોબાજીને વાંચો. બોલો, એ ધર્મ જૈન સાર વાંચવો છે, વિનોબાજીને બોલો. જૈનોના અનેક ફિરકાઓમાં વિનોબાજીએ જઈને વિનંતી કરી કે તમે કેટલા ધર્મો, જેટલા ધર્મ છે એટલા તમારા ગ્રંથો છે ભાઈ, તમે કામ કરો, ભાવિ પેઢીને સરળ રહે એટલે બધા ભેગા થાવ અને ભેગા થઈને એક ગ્રંથ બનાવો. એક ગ્રંથ કે જે ગ્રંથમાં બધાનો સાર તત્વ આવે, આવું કરતા જાઓ, ભાવિ પેઢીને કામ લાગશે. સી કોણ બોધર કરે છે, વિનોબાજી. અને બધાને ગળે ઉતર્યું. મહાપ્રજ્ઞજી થઈને બધાએ ભેગા થયા, 7-8 વખત સુધી રાષ્ટ્રીય કોન્ફરન્સ મળી, સુધારા વધારા થયા અને એમાંથી પુસ્તક બન્યું સમણ સુત્તમ, જેની પ્રસ્તાવના વિનોબાજીએ ખુદે લખી છે. આ વિનોબા ભાવે છે એટલે હું તમને કહું છું કે વાંચવાની ઈચ્છા થાય તો વિનોબાજીને વાંચો. અને આ ભૂદાનની પ્રક્રિયા માટેનું ઉદાહરણ સરસ આપે છે. ભૂદાન દરમિયાન એને કોઈ પત્રકારે પૂછ્યું કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો, કે લાવો તમારી પાસે જમીન વધારાની છે, રાષ્ટ્રને સમર્પિત કરો, તમારી પાસે જે વધારાનું છે આની પાસે નથી એને આપી દો, તમે તેનો ઉપયોગ નથી કરતા, તો શા માટે એમને રાખ્યું છે, આને ઉપયોગ કરવા આપો. એમાંથી ભૂદાનની યાત્રા શરૂ થઈ. તમને યાદ છે, હજારો કિલોમીટર એ માણસ ચાલ્યો અને હજારો એકર જમીન એને દાનમાં મળી. વિનોબાજીને કોઈ પત્રકાર પરિષદમાં પૂછ્યું કે આ વિચાર ક્યાંથી આવ્યો, એમણે બહુ સુંદર જવાબ આપ્યો. હું નાનો હતો ત્યારે અમારા ઘરની અંદર ફણસનું ઝાડ હતું, એમાં બહુ મોટી મોટી પેશી થાય, અમે સૌ જોતા, એ પેશીઓની અંદર બહુ મજાના સરસ ફળ હોય, એ ઉતારીને માં અમને વેચે એટલે અમને બહુ રાહ હોય કે આ ફળ ઉતરે તો અમને ખાવા મળે. પણ જેવા ખાવા બેસીએ એટલે માં એક વાટકીમાં એક પેશી આપે અને એમ કે આ પાડોશીને ત્યાં દઈ આવ, બેટા ફળ આપણે ત્યાં થયું છે. પણ એ લોકોએ જોયું છે ને આ તો ઋતુનું પહેલું ફળ છે એટલે એનો ભાગ છે. પછી એમને દે, પાછું હું આવીને બેસું તો બીજા ભાઈને દે, કાલે આ વાટકી લઈને આ બાજુ દઈ આવ. અમે મૂંઝાઈ જઈએ કે આપણા ભાગે આવશે કે નહીં આવે. ત્યારે ઘણી વખત મેં માને પૂછ્યું કે આ શું હોય, અમારો તો વારો જ નથી આવતો, ફળ આપણે ત્યાં થાય છે. એને કહ્યું કે બેટા કોઈને દઈને જે આપણે માણીએ ને એની મજા જુદી હોય, કોઈને આપવાનો આનંદ જુદો છે, માની તો જોજે. હવે તને કહું બેટા કે જે દે તે દેવ છે અને જે રાખે તે રાક્ષસ છે, તમને શું થવું ગમશે? બધા બાળકોએ કીધું દેવ થવું ગમશે. એ સમયે મને વિચાર આવ્યો કે વેચીને તમારી પાસે છે તો તમારું નથી, એની અંદર સર્વ જીવનો અધિકાર છે, એ પહેલા વેચો. એમાંથી એમની ભૂદાન યાત્રા ચાલુ થઈ. આ ઉદાહરણ એમણે પોતે દર્શાવ્યું છે. મહાભારતની લડાઈ દરમિયાન જે જે આવી ઘટનાઓ બની એ આપણી સમક્ષ અમે રજૂ કરી છે. એક અધ્યાયની અંદર એમણે આપણે એમ કહીએ કે આધ્યાત્મિકતાની ટોચ ઉપરની વાત કરી. અને ટોચ ઉપરની વાત એટલે કેવી, એ કે છે કે આ બધું થવું જોઈએ પણ સહજ થવું જોઈએ. સહજ એટલે તમને ખબર છે કે ગીતામાં 3 શબ્દો આવે છે, કર્મ, વિકર્મ અને અકર્મ, પછી સાકાર અને નિરાકાર, પછી સગુણ અને નિર્ગુણ. આ બધા શબ્દોમાં બધા લોકો જુદી જુદી વ્યાખ્યા કરે છે અને એવું ખ્રિષ્ટ કરે કે છેલ્લે આપણને એમ થાય મૂકો હું નીકળું. પણ તમારે શિરોગળે ઉતરે એમ જો જાણવું હોય તો તમે વિનોબાજી પાસે જાઓ, ઉતરી જ જાય છે. સાહેબ તમે અત્યારે રાષ્ટ્રના અડીખમ નેતાને પૂછો સર્વધર્મ સંભાવ એટલે શું, બોલો. ભાવાત્મક એકતા એટલે શું, બોલો. ના કહી શકે, ગેરંટી મારું ના કહી શકે. પણ વિનોબાજીને તમે વાંચો, ક્લિયર કટ તમને ફાટીને સમજાય ઉદાહરણ સાથે. કે એમણે કહ્યું સહજ એટલે કેવી રીતે, તો કે સૂર્ય સવારે ઉગે છે, બોલે છે, રાત્રે કહે છે કે આપણે કાલે સવારે સારો છે મળવાના છે, ગુડ મોર્નિંગ કહેશું, મારે આખા દિનનું કેટલું કામ હોય તમને ખબર છે,
જગત આખામાં સૂર્યનો પ્રકાશ પડતો તમને ક્યાં ખબર છે? મારી પડી બોલે છે, નથી બોલતો છતાં ઉગે છે. તમે નોંધ લો છો કેટલાક લોકોની સામે પ્રાણી રડે છે? આદિત્ય નારાયણ દેવ ઉપર બોલે છે, ક્યાં બધા બોલે છે? કોઈ થેન્ક યુ કહ્યું છતાં સૂર્ય ઉગે છે. પવન રહેતો હોય છે, સતત વહેવાનું હોય ત્યારે એ પવનનું કર્મ, એ સૂર્યનું કર્મ, એ સુગંધનું કર્મ. એક જ એક પુષ્પની અંદર સુગંધ છે એની તમને ખબર સુગંધ પાડે છે. યુ ડોન્ટ હેવ ટુ ગો ધેર. અગરબત્તીને પ્રગટાવો ને એમાંથી સુગંધ નીકળે ને તમારા સુધી આવે. તમે જ્યાં બેઠા છો ત્યાં આવે, તમને એક સરસ સુગંધ આવે છે. સુગંધ રાહ નથી જોતી કે એને જોતી હોય તો આવે. આપણે તો અહીંયા જે કઈ છે આનંદ છે. આ લોકોના જે કર્મ છે, નદી વહે છે, આ લોકોના કર્મ છે એ સહજ કર્મ છે. સહજ કર્મ એમને સરસ ઉદાહરણ આપ્યું છે, કર્મ વિકર્મ અને અકર્મ. હું તમને એક લીટીમાં જ સમજાવી દઉં, આખો અધ્યાય વાંચવાની જરૂર નહીં, એક આખો અધ્યાય એના ઉપર છે. કર્મ તો તમારો ધર્મ છે એવું પહેલા કહી દીધું, પણ યાદ એ રાખવાનું કે તમે તમારા માટે નહીં, માત્ર તમારો સ્વાર્થ છે એવું નહીં, પણ તમે જીવનના ક્રમના બધા જ કાર્યો કરતા જાઓ, તમારું કર્મ છે. પણ એ કર્મ જે રીતે તમે કર્યું એમ નહીં, એમાં ચિત્ત કરો હોવો તો એ વિકર્મ છે. વિશિષ્ટ કર્મ આપણને ખબર છે, વિપશ્ય ના વિશિષ્ટ પશ્ય જેવું તે વિજ્ઞાન, જ્ઞાનમાં વિશેષતા, એમ વિકર્મ છે. તમારા કર્મને તમે ચિત્ત ઉમેરીને કરો. આપણા ઘણા કર્મો અત્યારે મલ્ટીટાસ્કિંગ વાળો જમાનો ચાલે છે કે સાહેબ એ મલ્ટીટાસ્કિંગ વાળો છે, એમાં વાંધો નથી, પણ એકે ટાસ્કમાં ઠેકાણું ન હોય. છેલ્લે એનું બાનું નીકળતું, સાહેબ હું 8-10 કામ કરે છે ને એટલે આમાં આવું થયું, તો એ ન ચાલે. એમ કહે છે કે જે કરો છો એમાં ચિત્ત કરો એ વિકર્મ થયું. અને એ વિકર્મ કરતા કરતા પણ તમે ભૂલી જાઓ કે હું કરું છું. વિનોબાજી તો એ પુસ્તકમાં એવું કહે છે મિત્ર, કે ક્યારેય ન કહેશો કે મેં પાણી પીધું, મેં જમ્યું, હું જમ્યો એવું નહીં બોલશો. મેં વ્યાખ્યાન આપ્યું એવું નહીં કહેશો, મારા દ્વારા વ્યાખ્યાન અપાયું. આપણને ક્લિષ્ટ લાગે એ કે તમે કરતા નથી, તમારા દ્વારા કોઈક કરાવે છે. એ કોઈકનું નામ પરમ તત્વ છે, એ કોઈકનું નામ ચૈતન્ય છે, એ કોઈકનું નામ અસ્તિત્વ છે. અને એ જયારે તમારા મનની અંદર આવે ત્યારે એ સહજ કર્મ થઈ જાય. આ સહજ કર્મ જયારે બને ત્યારે અકર્મ થઈ ગયું, કર્મ ખરી પડ્યું. આપણને તો બરાબર ખ્યાલ છે, દાન દેનારા લોકો પણ સતત 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 પોતાની યાદીઓમાં હોય છે, લિસ્ટ બહાર પાડતા હોય છે. ઘણા લોકો કહેતા હોય કે મેં આટલા ચબુતરામાં રોજ સાહેબ આપણે આટલું ચણ નાખીએ, આપણી ટેવ મહિને પગાર આવે એટલે હું 500 રૂપિયા કાઢી જ નાખું. બોલા મને 500માં એટલા બધા ચણ ન આવે, તું આટલું બોલવાનું બંધ કર, મૂંગું મૂંગું નાખ. પણ હવે એવું તો આપણે કહેવાય નહીં આજના જમાનાની અંદર. ચિત્તની એકાગ્રતા એટલે શું? તમે એમ કહ્યું કે ભાઈ ચિત્ત પરોવું, તો ચિત્તને એકાગ્ર કરશો તો પરોવાશે. ઉદાહરણ સુંદર આપે છે વિનોબાજી. એમ કહે છે કે મુસ્લિમ સાધુ હતો, અને મુસ્લિમ સાધુ આંખ બંધ કરીને સાધના કરતા હોય, પછી પોતાનું કામ કરતા હોય. એક દિવસ કોઈ શિકારીએ બાણ છોડ્યું, અને બાણ છોડ્યું ને સાધુના શરીરમાં ઘૂસ્યું. આજુબાજુના લોકો વ્યગ્ર થઈ ગયા, કાં તો મરી જશે. એનું બાણ કાઢવાનો પ્રક્રિયા કરવા જાય અને એને એટલું બધું કષ્ટ થાય કે એના લોકોથી સહન ન થાય, સાધુને આટલું કષ્ટ. ત્યાં એક માણસે આવીને કહ્યું, અત્યારે આ પ્રયત્ન રહેવા દો. તો કે તો એ કે સાંજે એ પ્રાર્થના કરવા બેસશે. અને ખરેખર એવું બન્યું, સાંજે એને પ્રાર્થના કરવા માટે આંખ બંધ કરી અને સાધુનું ચિત્ત ક્યાંક એકાગ્ર થયું. આજુબાજુ એને કીધું, હવે જીવથી બાણ ખેંચી લ્યો. એને ખબર નહીં પણ થયું પણ એવું. ચિત્તની એકાગ્રતા એટલે આ એકાગ્રતા. મારે તેને લાંબો પ્રસંગ વર્ણવો નથી, ભ્રામતિ વિશેની વાત જરા જાણજો. આ ભ્રામતિ નામ ક્યાંથી આવ્યું જાણવા જેવું છે. પરણ્યા પછી પોતાની પત્ની રોજ આવીને થાળી મૂકે, રોજ આવીને દીવો પ્રગટાવે, રોજ આવીને પાણીનો કળશ મૂકે, પણ પોતે પોતાના કાર્યમાં વ્યસ્ત ને એકદમ ઊંડાણથી એકાગ્ર. ચિત્તની એકાગ્રતા એટલે આ પરફેક્ટ. પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે ધીમે 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 કરતા વર્ષો વીતી ગયા, અને વર્ષો વીત્યા પછી એક દિવસે કાર્ય પૂરું થયું.
પૂરું થયું ને એના રૂમની અંદર કોઈ થાળી મૂકવા આવ્યું અને એ સમયનું ધ્યાન ગયું કે આપ તો હું રોજ થાળી મૂકવા આવું છું, હું રોજ દીવો કરવા આવું છું, હું રોજ પાણીનો કળશો મૂકવા આવું, પણ કે આપ કોણ? તો કે આપ વર્ષો પહેલા મને પરણીને લઈ આવ્યા છો, પણ મેં જોયું કે આપનું કામ આપનું ચિત્ત એક સર્જનમાં પરોવાયેલું છે, એટલે મેં નક્કી કર્યું હું આપને ડિસ્ટર્બ નહીં કરું. અને આપ એટલા બધા એકાગ્રતાથી એ કામ કરવામાં લાગ્યા હતા કે હું આવીને રોજ ત્રણ વખત આંટા મારતી હતી, આપને ખબર પડતી નહોતી. હેલો, થેન્ક યુ. એ જે સર્જન થયું એનું નામ એમણે પોતાની પત્નીના નામે આપ્યું અને ભામતી ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયો. આ વાત હું ખાસ ઉદાહરણથી તમને એટલા માટે કહી રહ્યો છું, આવા અસંખ્ય ઉદાહરણો, ઢગલાબંધ ઉદાહરણો, જે બહુ પૂર્વ વચનમાં સ્વામી વિવેક વિનોબાજીએ કહ્યું હતું કે જીવનમાં ઘટતા પ્રસંગોથી હું આ વાત કરવા માંગુ છું. ગીતાને સમજવી છે તો આટલી જ રીતે સમજો, ચિત્તની એકાગ્રતા જોશે, પ્રાર્થના જોશે. માત્ર ચિત્ત એકાગ્ર કરો નહીં ચાલે. બીજું સ્ટેપ એ કહે છે, છઠ્ઠો અધ્યાય તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બીજા સ્ટેપમાં કહે છે પ્રાર્થના સાથે રાખજો, સાથે નહીં રાખો તો ચિત્તની એકાગ્રતા એટલી જળવાશે નહીં. પ્રાર્થના એટલે શું? બીજું કશું જ નહીં. જે પળમાં તમે ચિત્તની એકાગ્રતામાં વ્યસ્ત હો એ સમયે એ કાર્ય ઉપરથી કોઈ કરાવી રહ્યું છે એનું નામ પ્રાર્થના. પ્રાર્થના માટે બીજી કશી જ જરૂર નથી. ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ એમ ડુઈંગ, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. પ્રાર્થના આટલી જ, એ તમે કરશો તો તમારી ચિત્તની એકાગ્રતા પાકે પાકી જળવાઈ રહેવાની છે. આપણને એવું લાગે કે આટલું પ્રાપ્ત થાય પછી તમારામાં સમદ્રષ્ટિ આવી જાય, બધાને જોવાનું સમાન વાળું નજર આવી જાય. આ સમદ્રષ્ટિ એટલે શુભ દ્રષ્ટિ, કોઈનું ખરાબ તમને ઈચ્છા જ ના થાય, કારણ કે તમારું ચિત્ત એક જગ્યાએ એકાગ્ર છે, સાથે સાથે પ્રાર્થના છે, એમાંથી શુભ દ્રષ્ટિ આવવાની છે. અને આ શુભ દ્રષ્ટિનું પરિણામ એ બહુ સીધી ને સીધી વાત, તમારી નજર એ જ જોશે કે જે શુભ હશે, તમારી નજરે એ જ પડશે જે યોગ્ય હશે. તમને ખબર છે ઘણા લોકો તમારી સાથે વાત કરતા હોય અને એ વાત કરતા હોય ત્યારે લગભગ દુઃખની જ વાતો કરે, તમને ખબર છે પછી શું થયું? ઓક્સિજન ની બેડ જ ન મળી. હવે ઓક્સિજન ની બેડ ન મળ્યા ને લગભગ 2-2 મહિના થઈ ગયા છે. છેલ્લે તમે રહેવાય નહીં ત્યારે પૂછો પછી સ્વજન નું શું થયું? એ તો ધામમાં સીધા આવી ગયા, પણ તો તમે તો અહીંયા રહ્યો. પણ એની પાસે દુઃખની જ ઘટના આવે, એનું વર્ણન એ જ આવે, કારણ કે એની શુભ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ. બહુ જ ક્લિયરલી વાત ક્યાં આવીને ઉભી રહી કે ભાઈ સ્વામી રામદાસ છે, એ રામદાસ એક વખત રામાયણ લખતા હતા અને લખતા જાય ને પોતાના શિષ્યોને વંચાવતા જાય. આવો એક પ્રકટ ચારે આશ્રમમાં ચાલે, એના શિષ્યોને વંચાવે, જુઓજી બરાબર છે, જુઓજી બરાબર છે. એમાં એમણે એક જગ્યાએ એમ લખ્યું કે મારુતિ અશોકવનમાં ગયો અને ત્યાં તેમણે લાલ ફૂલ જોયા. હનુમાનજીની વાત છે. મારુતિ અશોકવનમાં ગયો અને ત્યાં તેમણે લાલ ફૂલ જોયા. હજી શિષ્યો કઈ બોલે એ પહેલા તો ફૂટ મારુતિ એન્ટ્રી મારી, ખોટી વાત છે. મેં લાલ ફૂલ જોયા જ નથી, ધોળા ફૂલ જોયા. સ્વામી રામદાસ કે લાલ ફૂલ જ જોયા હતા, આપને ખ્યાલ નથી? કે ના, હું તો ના, ખુદ મને ખબર, તમને ખબર, તમે તો લખો છો, મેં ખુદે આવું કર્યું છે. રજક થઈ, જો રજક થાય હો સાહેબ, સાત્વિક વાતોમાં રજક થાય, એમાં એકબીજાને બાપના વેરી ન બનાવી લેવાય. રજક થઈને આ વાત પહોંચી રાજા રામ પાસે, કે ચાલો આપણે રામને વળી લઈએ, રામે તો રામ છે. એટલે એમણે કહ્યું કે ખરેખર તમારી વાત સાચી છે રામદાસજી, હું તો ધોળા જ હતા, પણ એ સમયે મારુતિની આંખમાં શ્રીલંકાના એન્વાયરમેન્ટને લઈને ક્રોધનો અગ્નિ ભર્યો હતો અને પરિણામે આંખ લાલચોળ હતી, એટલે એને ધોળા ફૂલ લાલ દેખાણા. સ્વામી રામદાસે મારુતિને કીધું તો રામજીએ કહ્યું એટલે હવે પાકું. વિનોબાજી લખે છે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.
તમારી નજરમાં ક્રોધ છે તો તમને ઘોડા ફૂલ પણ લાલ દેખાશે. શુભ દ્રષ્ટિની જે વાત થઈ, સકામ અને નિષ્કામ, સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર, આવા જે કપલેટ છે એની પણ સમજ વિનોબાજી એ બહુ ક્લિયર આપી છે. એના અત્યારે ઊંડાણમાં હું જતો નથી, પણ કારણ કે મને મારો સમય રોકે છે, છેલ્લી વાત કરું. અને કોઈ એમ પૂછે કે 18 અધ્યાયમાંથી તમને સ્પર્શી ગયેલો અધ્યાય કહો, તો હું 13માં અધ્યાયને મહત્વનો ગણું છું. 13મો અધ્યાય મારી સાથે હૃદયથી જોડાયેલો છે, એના અંગત કારણો છે. પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે જે દેહ અને આત્મા વાળી વાત આપણને કઈ કઈ ને ધર્મગુરુઓએ જે એકદમ ભ્રમમાં નાખ્યા છે, હું ભ્રમ જ કહીશ, સોરી ફોર ધેટ, ક્લેરિટી નથી આપણી પાસે, એની બહુ જ સ્પષ્ટતા કોઈએ કરી આપી હોય. શા માટે દેહ જાય છે, દેહ રહી જાય છે અને આત્મા જતો રહે છે, શા માટે, અને એમ શું કામ થવું જ જોઈએ, એની બહુ જ સ્પષ્ટ વાત વિનોબાજીએ 13મા અધ્યાયમાં કરી છે. આ 13મા અધ્યાયની અંદર મરણના સ્મરણ વિશેની વાત કરે છે. આપણે મરણથી ડરવાની કોઈ જરૂરિયાત જ નથી. એનું એક કારણ છે કે તમે જો સ્વીકારો કે જન્મ એ દેહ હતો, જાય છે એ પણ દેહ છે, તો દેહ તો તમારી પાસે પડ્યો છે, તમે જોઈ રહ્યા છો, એ જીવંત નથી એટલું જ. પણ આવે છે ત્યારે દેહ આવે છે, જાય છે ત્યારે દેહ જતો નથી, દેહ તો રહી જાય છે, તો એમાંથી કોણ જતું રહે છે? ગઈકાલ સુધી જેની સાથે આપણે સંવાદ કરતા હતા એ આજે કેમ અવાચક છે? એનો દેહ છે, નજર સમક્ષ છે. કેટલાક રાષ્ટ્રો તો એને દેહને મમ્મી બનાવીને પિરામિડમાં સાચવી રાખે એવો દેહ છે. તો એનો અર્થ એવો છે કે દેહ રહે છે, તો એમાંથી શું જાય છે? તો કે ચૈતન્ય જાય છે, આત્મા જાય છે. અને અહીંયા એક નાનકડી વાત, આ અધ્યાય મને કેમ બધું પસંદ પડ્યો એ એમ કહે છે કે એટલું તમે સમજી લેજો કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય એવું આપણે કહીએ છીએ, પણ આત્મા સતત પરિભ્રમણ કરતો રહે છે. અને આત્મા એ એક જ છે, ઓનલી વન, એક જ છે. એમાંથી એક અંશ ભદ્રાયુભાઈમાં આવે છે, એક અંશ ભરતભાઈ માં આવે છે, અનેક આત્માઓ ફરતા રહે છે. એવું જ આપણને કહેવામાં આવ્યું કે તમારો જીવ નીકળે એટલે પછી આત્મા આજુબાજુ ઘૂમીને મરતો હોય, અને એને જ્યાં સુધી બીજી જગ્યાએ જગ્યા ન મળે ત્યાં સુધી તમારી ઉપર રાજ બેઠો હોય, એવું કશું નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે એક સૈન્ય છે, અને સૈન્યમાંથી એક સૈનિક બહાર આવ્યો અને એને કામ પતાવ્યું, પૂરું થયું, એમાં પડી ગયો. આ આત્મા તો કાયમ છે, અને એ કાયમ આત્મા છે, એટલા માટે જ મારામાં રહેલો અંશ એ આત્મા સ્વ પરમાત્મા છે. મારો પરમાત્મા સાથેનો લગાવ શું કામ છે? કારણ કે પરમાત્મા મારા આત્મા થી શરૂ થયો છે અને પરમ તત્વ સુધી લઈ ગયો છે, એ પરમાત્મા છે. વિનોબાજી એમ કહે છે કે આ બધી વાતો બાળકોને કેમ શીખવશો? સુંદર મજાનું એજ્યુકેશનની વાત વિનોબાજી એ કરી છે, અને એ તમારે જોવી હોય તો તમે 8મા અધ્યાયમાં જોઈ શકો. એ નાનકડી વાત કરી દઉં અને પછી હું સમાપન કરું, મારો સમય પણ પૂર્ણ થવાના છે. એમ કહે છે કે તમે નાનકડા છોકરાને જયારે ભણવા બેસાડો ત્યારે પાટી લ્યો, એટલે હવે કદાચ પાટી નથી, પણ આપણે ભણતા હતા ત્યારે પાટી હતી, અને એ પાટીની બહુ મજા હતી, તૂટેલી ફૂટેલી હોય તો મજા હતી, કોકની ઉપર ઘા કરવામાં કામ લાગતી, આપણી પાસે કઈ હથિયાર બથિયાર હતા નહીં, આપણે શરીર પહેલેથી આવું એટલે આપણે કઈ કોઈ ઉપર ઘા બીજો કઈ કરી શકીએ, એટલે પાટીનો ઘા કરવામાં કામ લાગતી. એને લઈને પેન હતી, એટલે પેનથી લખવા કરતા ચૂસવાની મજા આવતી, ક્યારેક અડધી પડધી ખાઈ જવાની મજા આવતી, આ બધી મજાઓ હતી. હવે જુદી મજા છે, કઈ વાંધો નહીં, આજની મજા આજનું આનંદ છે. પણ એ પાટી છે એમાં તમે શું કરશો? તો મોટો ક લખી દેશો. આ વિનોબાજીની વાત છે, મારી નથી. મોટો ક લખી દેશો અને એક ક ફૂટાવશો, પછી ખ લખી દેશો, પછી ગ લખી દેશો, પછી શું કરશો? તો કે નાના નાના ક ખ ને ગ લખશો, નાના કરી નાખશો. એનું કારણ કે મોટા ક નો એને પરિચય થઈ ગયો છે, એટલે હવે નાના ક ને એ ઓળખી શકશે.
જો બહુ ઊંચી વાત કરે છે. આ વાત વિનોબા જે જ કરી શકે, ખુદ ઈશ્વર ન કરી શકે એટલી સુંદર રીતે વાત કરે. બીજી વાત એ કે બાળકને લઈને નીકળો તમે રસ્તામાં ત્યારે શું કરો, તો કે મોટું મોટું દેખાડો. જો બેટા ટાવર, ટાવર જોયો એટલે મોટું આલિશાન. જો ઓડિટોરિયમ, ઓડિટોરિયમ આલિશાન, ધેટ મીન્સ બિગ થિંગ્સ. અને એ બિગ થિંગ્સ માંથી કેમ લઈ આવો, ધીમે ધીમે આપણું ઘર આવી ગયું, જોયું આપણી શેરી આવી, હવે આપણું ઘર અને આ તારો રૂમ. ધેટ મીન્સ બિગર ટુ સ્મોલર. એમ કહે છે કે ઈશ્વર સુધી બાળકને પહોંચાડવો હોય તો આ જ રસ્તો છે. તમે એને નદી દેખાડો, તમે એને મોટો પર્વત દેખાડો, તમે એને વિશાળ આકાશ દેખાડો. અને આકાશ દેખાડતા દેખાડતા એમ કહ્યું કે આકાશ જો અહીંયા જેવું તને શેરીમાંથી દેખાય, હવે જો ઘરની બાલ્કનીમાંથી દેખાય, આપણા રૂમની બારીમાંથી દેખાય. અચ્છા આવડું મોટું આકાશ બારીમાંથી દેખાય? હા, એવું બારીમાંથી દેખાયું જરૂરી નથી, આ મુઠ્ઠી વાળ તો અંદર પણ આકાશ. અરે વાહ, તો આ ક્યાંથી આવ્યું હશે? ઈશ્વર છે આ, આ અસ્તિત્વ છે. તમે એને પહેલા મોટો કહો એટલે કે મોટી વસ્તુઓ શીખવો, નજીકના લોકો શીખવો. તમે એને પેલા ઉઠે એટલે કહો કે માં જોયું, આપણા શાસ્ત્રો કહે છે સવારે ઉઠો ત્યારે માં ને વંદન કરો, ધરતીને પણ વંદન કરો. શ્લોક છે સવારે ઉઠો એટલે ધરતીને વંદન કરો. એટલા માટે કે તમે ઉઠ્યા ભેગી એ ધરતીને ખૂંદવાના છો. આજે કદાચ તમે એની ઉપર બોરવેલ કરવા માટે મોટી છાણી ચલાવવાના છો. સવારના પોરમાં એને વંદન કરો કે આજે જે કઈ થાય એના માટે હું તને પ્રણામ કરું છું, અગાઉથી તારી માફી માંગુ છું. એક પછી એક કરાગરે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. શું કામ આવ્યું કે ભાઈ સવારના ઉઠો ત્યારે વોટ્સઅપ જોવાને બદલે હાથ જુઓ. આ નહીં હોય તો હવે પકડાશે નહીં હાથમાં, અને પછી આમાં મામા મામા થશે નહીં. આ ક્યારે છે માટે કહો, સવારમાં એકવાર તો કહી દો, કરાગરે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તો ગોવિંદા પ્રભાતે કર દર્શન. હવે રાત સુધી આરામ. ધીસ ઇઝ ધ થિંગ. એમ કહે છે કે તમે આકાશ દેખાડ્યું કોઈ દિવસ, તમે પર્વતો દેખાડ્યા, વહેતી નદીઓ દેખાડી, તમે એને નળ દેખાડ્યો છે, તમે એને ઘરની ટાંકી દેખાડી છે. તમારે આમથી આમ આવવાનું છે કે બેટા આ નાનું થયું ને, આખું સાગર ઉછળે છે ને, એમાંથી એક નાનું ટીપું, અને એ ટીપું વરાળ બને, અને એ વરાળ બને એટલે ઉપર વાદળ બંધાય, અને એ વાદળ બંધાય એટલે વરસે, વરસે એટલે પાછી નદી ભરાય. અરે આ તો કોણ કરે જાદુ? આપણે નાના હતા ત્યારે કવિતા શીખતા હતા, આપણને યાદ છે. આ તો કેવી અજબ જેવી વાત છે, નાની મારી આંખ એ જોતી કાંક કાંક, આ તો કેવી અજબ જેવી વાત છે. વિનોબાજી એમ કહે છે કે તમારા સંતાનોને ઈશ્વર સુધી લઈ આવવા હોય તો સવારના માં, પછી બાપ, પછી ગુરુજનો, વડીલો, એમ કરતા કરતા આગળ જાઓ, સીધા ભગવાન સામે નહીં ઉભા રાખશો. અને એમ કેજો કે માં કોના માટે, કોણ કરે છે, માં કરે છે, માને કોણ કરાવે છે ખબર નહીં. નાનું બાળક કહેશે ખબર નહીં. આ બાપ નોકરીમાં જાય ને આટલું કમાઈને લઈ આવે છે, કોણ કરાવે તો પપ્પા, પણ પપ્પાને કોણ કરાવે, તો કે ખબર નહીં. આજે ખબર નહીં એ બધાની ખબર રાખવા વાળો છે. આ વાત તમે કેવી રીતે ઉતારશો? વિનોબાજીએ બહુ શરૂઆતમાં મને ને તમને કહ્યું કે હું જીવનની ઘટમાળના પ્રસંગોથી તમારી સાથે, એવો એક પણ પ્રસંગ નથી કે જે જીવનમાં ન આવ્યો હોય એ આમાં પેઠી ગયો હોય. હું પેઠવા નથી દીધો, એને ઘૂસવા દીધો નથી. વિનોબાજીએ આખા સૃષ્ટિના વાત કરતા કરતા બે મુદ્દા રજૂ કર્યા. એ બે મુદ્દામાં મને લાગે છે કે ગીતાનો સાર છે. એ સાર કહીને હું મારી વાત પૂરી કરું છું. એમ કહે છે કે યાદ એ રાખવાનું કે હું સેવક છું, હું માણસ નથી, હું સેવક છું. રાઈટ, ઈશ્વર સેવ્ય છે. સેવ્ય એટલે કે જેને સેવું છું તે ઈશ્વર સેવ્ય છે. અને આખી સૃષ્ટિના જે સાધનો છે એ મારા સેવાના સાધનો છે. હું ફૂલ ચડાવું છું તો એ પણ સેવા છે, પણ આજે ફૂલ નથી ચડાવી શક્યો અને કોઈ દાદાને ટેકો દઈને હોસ્પિટલ સુધી મૂકી આવ્યો છું તો એ ઉત્તમ સેવા છે. સેવક, સેવ્ય અને સેવાના સાધનો. વિનોબાજી બે શબ્દો આપે છે, સ્વધર્મ આચરણ, અને છેલ્લે કહે છે
છેલ્લે એનું સમાપન છે તુહી 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 એમ સમાપન કર્યું છે. સમજાવે છે કે સ્વધર્મ આચરણ એટલે શું? તો કે તમે દેહ ધારણ કરો ત્યારથી તમારી સાથે ત્રણ સૃષ્ટિઓ ભેગી જોડાય છે. આ સમજવા જેવી વાત છે સર. હું તમારું ધ્યાન એ તરફ દોરું એટલા માટે મને સ્ટ્રાઇક થયું કે આઈ શુડ હિયર. વેરી ગુડ. તમે જન્મ લ્યો એ સાથે તમારી સાથે ત્રણ સંસ્થા જોડાય છે. પહેલી સંસ્થા કઈ? જન્મ્યા એક વાતાવરણમાં, પર્યાવરણમાં, સૃષ્ટિમાં. તો સૃષ્ટિ પહેલી સંસ્થા, જેની અંદર ઝાડ આવ્યા, નદી આવી, પર્વત આવ્યા, સૂર્ય આવ્યું, બધું આવ્યું. બીજી સંસ્થા કઈ? તો તમે એક સમાજમાં આવ્યા. તમારો એક સમાજ છે. સમાજ એટલે આપણે જેને કહીએ છીએ કે હું આ જ્ઞાતિ છે, આમ છે, અમે આ સમાજમાં, એ તમારો સમાજ છે, તમારું કુટુંબ છે. અને ત્રીજી સંસ્થા કઈ? તો કે તમારું ખુદનું શરીર લઈને આવ્યા. આ ત્રણેય માટે તમારે જે કરવાનું એનું નામ સ્વધર્મ આચરણ. હવે જવાબ આપે છે આ કર્તવ્ય અદા કરવા માટે શું કરવું? આ લોકો પ્રત્યેનું સ્વધર્મ આચરણ મારે કરવું હોય તો કરવું શું? સુંદર જવાબ આપે. એમ કહે છે યજ્ઞ, દાન અને તપ. સમજવા જેવું છે. યજ્ઞ એટલે પેલો યજ્ઞ એને નથી કહેતા, ખ્યાલ આપજો બરાબર. એમ કહે છે કે યજ્ઞ કરવાનું સૃષ્ટિ માટે. સૃષ્ટિમાં મારે લઈને જેટલો ઘસારો પહોંચ્યો એ પાછો આપવો યજ્ઞ છે. થોડા વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો. મારે લઈને જેટલો ઘસારો પહોંચ્યો તે પાછો આપવો એ યજ્ઞ છે. સૃષ્ટિમાંથી વાપરેલી ચીજને મેં અશુદ્ધ કરી તો એને શુદ્ધ કરી આપવી એ મારો યજ્ઞ છે. અને આ સૃષ્ટિનો ઉપભોગ મેં કર્યો તો હું કઈક નિર્માણ કરીને જાઉં એ યજ્ઞ છે. સૃષ્ટિ માટેનો આ યજ્ઞ. તો દાન શું છે? બહુ સીધી વાત. તમે સમાજ માટે ઋણ ચૂકવવા માટે જે કઈ કરો એ તમારું દાન છે. દાન એટલે ધનથી જ થાય એવું જરૂરી નથી. શાહબુદ્દીનભાઈ કહે છે કે કોઈને નર નહીં તો સમાજ સેવા જ છે. આ એ કરવા જેવું છે. આજકાલ બહુ મુશ્કેલી છે. લોકો એટલા બધા નડે કે તમને એમ થાય કે તો આના કરતા તો જે કઈ. સમાજ માટે, સમાજનું ઋણ ચૂકવવા માટે તમારાથી થઈ શકે યથાશક્તિ તમે જે કરો તે તમારું સમાજ માટેનું દાન છે. શરીર, મન, ધન બધાથી કરો એ દાન છે. હવે આવ્યું શરીર. શરીર માટે જે તમારે કરવાનું છે તપ કરવાનું છે. તપ એટલે શું? તો કે શરીર રૂપી સંસ્થામાં જે વિકાર છે, જે દોષ છે, એને દૂર કરવા માટે તમે જે કઈ કરો તે તપ છે. અને શરીર રૂપી સંસ્થામાં જે કઈ પેદા થાય છે, અંદરથી કચરાક, અંતસ્રાવો વગેરે આવે છે, એની સતત શુદ્ધિ થતી રહે તેના માટે શારીરિક ધર્મો પાળો એ તમારું તપ છે. સ્વધર્મ આચરણની આટલી ક્લિયર કટ વ્યાખ્યા વિનોબાજી આપી એક અધ્યાયમાં. એને મેં ટૂંકમાં તમારી સામે રજૂ કરી. અને બીજું છેલ્લો શબ્દ એમ કહે છે સ્વધર્મ આચરણ જ પૂર્વ પર્યાપ્ત નથી. તો શું પર્યાપ્ત છે? સર્વ ઈશ્વરાર્પણ. સર્વ ઈશ્વરાર્પણ, બધું જ કરો છો તે ઈશ્વરને અર્પણ કરો. જે કઈ કરો તે એમ કહે છે કે કર્મનું ફળ ત્યાગવાનું નથી, કર્મનું ફળ મળે તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. અને એટલા માટે જ આપણને ખબર છે કે ઘણા લોકો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તો પેલા ઈશ્વરનું સ્મરણ કરશે, ઈશ્વરને યાદ કર્યા પછી જે અંદર જશે. આવું કરવાનું કારણ એ છે કે તમારે તમારા જીવનને, તમારા શરીરને અને તમારી સૃષ્ટિને કશું કરી દેવાનું છે એ તમારો એક ધર્મ છે. અને સિદ્ધિની પરાકાષ્ઠા એ શું છે? સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? તમે સ્વધર્મનું આચરણ કરો અને જે કરો તે ઈશ્વરને અર્પણ કરો. એ તો ત્યાં સુધી કહે છે ઇફ યુ ડુ સમથિંગ રોંગ ગીવ ઇટ ટુ ઓલમાઇટી ગોડ, આપી દો ને પાછું. ત્યાં જે આવું કરાવ્યું એ મેં કર્યું છે, કબૂલ કરો. બીજે દિવસે ઈશ્વર ખૂબ વિચારશે કે આને જે કબૂલ કરાવડાવ્યું છે એ યાદ રાખવા જેવું છે, આ કર્મ ઘટાડતો જાઉં. મને એવું લાગ્યું છે મિત્રો, મારો એલાર્મ વાગી ગયો, 8:30 થઈ ગયા છે એટલે હું અટકું છું. પણ એટલું ચોક્કસ કહેવાનું પસંદ કરું કે વાંચન પરબમાં આવીએ ત્યારે જ આપણે પુસ્તકને યાદ કરીએ એવું ન સમજવું. આપણો સ્વધર્મ આચરણ એટલે વાંચતા રહેવું. તે હું એવું માનું છું કે જે વાંચતા નથી તે વિચારતા નથી.
જે વિચારતા નથી તે સર્જન કરતા નથી. સર્જન એટલે લખવું નહીં, સર્જન એટલે કવિતા નહીં, સર્જન એટલે ગઈકાલ કરતા આજે વધુ સારું જીવ્યા તો એ સર્જન. ગઈકાલે ભૂલમાં 5 ગાળ બોલાઈ ગઈ હતી, આજે 3 થઈ તો એ સર્જન. પછી 3માંથી 1 થાય તો આજનું સર્જન. પછી ગાળ હળી ભૂલાઈ જાય તો એ મોટું સર્જન. સર્જન નો અર્થ આ. વળી કેટલાય કવિતા લખવા ચડી જાય તો મુશ્કેલી થાય, લખાય નહીં ને આપણે કોકની ઉપર નીચે નામ લખી નાખીએ, એ આપણું પાછું જોરદાર કામકાજ છે, એ સર્જન નથી કેતો. પણ તમારે જે સર્જન કરવાનું છે એ સર્વ બધું જ ઈશ્વરને અર્પણ કરો. જે વાંચે છે તે જ વિચારે છે, જે વિચારે છે તે જ સર્જન કરે છે, અને જે સર્જન કરે છે તે જ ખરેખર જીવંત છે. અંગ્રેજીમાં લીવ માટે 2 શબ્દો છે, બોલાય છે બંને લીવ. એકનો સ્પેલિંગ છે LIVE, બીજાનો સ્પેલિંગ છે LEAVE. તમે વાંચતા રહેશો તો LIVE રહેશો, એટલે કે જીવંત રહેશો. જીવે છે ઘણા પણ જીવંત ઓછા હોય છે. પ્રાર્થના કરું કે છેક વધતી ઉંમરના છેલ્લા દિવસોમાં કોઈ દોસ્ત બાજુમાં ન હોય, ત્યારે કોઈ દોસ્તાર જોતો હોય તો વાંચવાની ટેવ મળવા જેવી છે. નાગરિક બેંકનો આભાર માનું છું કે મને બોલવાની તક આપી. તમારા સૌનો આભાર માનું છું કે તમે મને સાંભળ્યું. વિનોબાજીને હું સાદર પ્રણામ કરું છું, કારણ કે હું આજે શ્રાવણ મહિનામાં વિનોબાજીના પ્રવચનો ગીતા વિશે વાત કરી શક્યો. આપણે સૌ પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કરીએ અને આજના કાર્યક્રમનું સમાપન કરીએ.